ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वा गगनशिदशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमजलं सर्वदीशाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि नमो दिव्यै महादिव्यै शिवायै सततं नमो प्रकृते भद्रायै नियता प्रणता स्मता जयन् मङ्गलाकाली भद्रकाली कपालिनी दक्षाक्षमा शिवाधात्री स्वाहा स्वधा सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः जय
शरणागतम् अम्बा પરામ્બા ભગવતીની ભાગવતી કથાના નવમા દિવસે વિરામના દિવસે ભગવતીની કથામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તારૂપે બિરાજમાન એ પરમેશ્વરી અંબાની ચેતનાને અહીંથી મારા નમન.
हे जन्मे जय राजा, पोतानी जन्मदात्री माताना खोड़ामां जेम बाळक निर्भय बनी जाय छे, एज रीते जे जीव ए जगजननी परांबानु शरणु लई ले छे ते निर्भय अभय सुखी शांत अने मुक्त थई जाय छे। અને એ શરણાગતિના અનન્ય પ્રેમ વડે માતા સાથે પરમેશ્વરી સાથે અદ્વૈત અભેદના અનુભવને જ ભક્તિ કહે છે। જે તે પરમેશ્વરીનું શરણું ગ્રહણ કરી લે છે હે જન્મે જય, અને ભુક્તિ અને મુક્તિ બંને પણ હસ્તગત થઈ જાય છે। જગતના જેટલા પણ ઈચ્છિત ભોગો છે તે પણ તેના માટે સહજ સાધ્ય થઈ જાય છે, અને યોગીઓને પણ જે દુર્લભ ગતિ એવી મુક્તિ છે એ પણ પરમેશ્વરની કૃપાથી તેના માટે સહજ સાધ્ય થઈ જાય છે। જેટલા પણ ભોગ છે તે બહુ પુરુષાર્થના મતે અલ્પતાથી મળનારા છે, તે ભગવતીની અનુકંપા થતા તેવા માટે રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ અને તમામ હસ્તગત થઈ જાય છે। ભુક્તિ અને મુક્તિ બંને દેનારી પરમેશ્વરની કૃપા છે હે જન્મે જય। યોગીઓને મુક્તિ મળે છે, પણ જ્યાં મુક્તિ હોય છે ત્યાં ભુક્તિ ભોગ હોતા નથી, અને જેટલા ભોગવાદીઓ છે તેટલાને ભોગ મળે છે, પણ મુક્તિના સુખથી તે અવિદિત રહી જાય છે। મુક્તિની પ્રાપ્તિ ભોગીને થતી નથી, પણ પરમેશ્વરની શરણાગતિ જ એકમાત્ર એવી છે જેમાં ભુક્તિ અને મુક્તિ બંને સહજ સાધ્ય થઈ જાય છે। ભોગ અને મોક્ષ બંને એનો આશ્રય લઈ લેવાથી, જેમ એક નાનું બાળક હોય હે જન્મે જે રાજા, એની જન્મદાત્રી માતાના ખોળામાં અભય અને શાંત થઈને સુવે છે, એમ જેને એ પરમેશ્વરી સત્તાનું જ્ઞાન થાય છે અને તે પરમેશ્વરીનું અખંડ શરણું જે ગ્રહણ કરી લે છે, એ ભક્ત વત્સલા શરણાગત વત્સલા સૌ કોઈના જીવના આદિ અને અંતમાં રહેનારી તેની આદિ કારણભૂતા શક્તિ પ્રત્યેક જીવ પ્રત્યેક અનુકંપા અને વાત્સલ્યનો સંબંધ તો ધરાવે જ છે, પણ અહીંથી શરણાગતિ ઘોષણા કરી દેતા હે જન્મે જય એનું હૃદય દ્રવીભૂત થઈ જાય છે। એ પરાંબા છે એનામાં રહેલું માતૃત્વ એ જન્મે જય રાજા, તેમાં પ્રકૃતિના કલ્પેલા માયાના ત્રણ ગુણ નથી, પણ સદાના માટે વાત્સલ્ય ઔદાર્ય માધુર્ય તેવા નિત્ય ગુણો વિદ્યમાન રહે છે। એ નિર્ગુણ સ્વરૂપા પણ છે અને સગુણ પણ થાય છે, ષડગુણવાળી પણ થાય છે, અને એ ષડગુણોના આધાર રૂપ તે નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ રૂપિણી બ્રહ્મસત્તા રૂપે પણ રહે છે। અને જેમ નગરનો રાજા એક ગામમાં રહેવાને માટે આવે જન્મે છે, એની સત્તા તો બધે બનેલી હોય આખા દેશમાં, પણ એક રાત્રી માટે એક નગરમાં રહેવાને આવે છે, એ જ રીતે એની વ્યાપક નિર્ગુણ સ્વરૂપ તેની વ્યાપકતા સચ્ચિદાનંદ સ્વરૂપ તો એમનું એમ રહે છે, અને ક્યારેક ભક્તોના નેત્રોને આરામ આપવા માટે તે જ અષ્ટભુજાળી બને છે। એ જ પરમાત્માનું પરિબ્રહ્મનું સગુણ સ્વરૂપ જે શાક્તોએ ઉપાસ્યું છે, એ જ આ સગુણ સ્વરૂપા છે અંબા કાલી ભદ્રકાલી ચામુંડા બહુચરા, અને તે સગુણ સ્વરૂપમાં એ જ નિર્ગુણ નિરાકાર અખંડ બધાના અંતરતમમાં પ્રવેશેલી ચૈતન્ય રૂપા શક્તિ સૌ કોઈની પ્રિયતમ આત્મા અને સૃહદ સૌ કોઈનું અસ્તિત્વ પ્રતીત કરાવનારી અખંડ સચ્ચિદાનંદ ઘન રૂપ તે પરમેશ્વરી જ ભક્તોની ભક્તિને લઈને સગુણ સાકાર થાય છે।
અને તે જ સગુણ સાકાર રૂપે થાય છે. એ પરમાત્માના સગુણ સાકાર રૂપને જ કાલી, ભદ્રકાલી, ચામુંડા, અંબા એમ જુદી જુદી રુચિ ભેદના કારણે ભક્તો દ્વારા ભજવામાં આવી છે. અને એને માં કહી દેતા, એનામાં માના ગુણ અધ્યારોપિત કરતા માં રૂપે પ્રગટ થઈ જાય છે. એનામાં માતૃત્વના ગુણ એ સગુણ ઉપાસકને મળી આવે છે. અને માતા કદી પોતાના બાળકથી કદી સંતાઈ શકતી નથી, માતા કદી પોતાના બાળકને દુખી જોઈ શકતી નથી. માતાને કંઈક આપવું છે તો એની પાસે જે કાંઈ પણ છે, છેલ્લા શ્વાસ સુધી જન્મદાત્રી માતા જેમ બાળકનું હિત કરવાને લાગેલી છે, એમ તે પરમેશ્વરી પરબ્રહ્મ શક્તિને માં કહીને જે ઉપાસે છે, એના જીવનમાંથી દુઃખના, અભાવના, અજ્ઞાનના બધા પાના ફાટી જાય છે. હે જન્મે જે રાજા, એ પરામ્બાની કૃપાથી ભુક્તિ અને મુક્તિ બંનેનો અધિકારી થઈ જાય છે. કારણ કે માતા કદી પરીક્ષા લેતી નથી. માતા કદી પણ જેટલી દીનતા છે બાળકમાં એના ઉપર ઢળી જનારી છે. જેના હૃદય દીન થઈને પોકાર કરે છે એવાના પ્રત્યે ઢળી જનારી માતા છે. એ જન્મે જે રાજા, આ જેટલા પણ પ્રાણીઓ દેખાય છે બધા પ્રાણીઓમાં બિક્કણમાં બિક્કણ કોઈ પ્રાણી હોય તો તે શિયાળ છે. શિયાળ એટલું બિક્કણ પ્રાણી છે જન્મે જે રાજા. પણ તો એ તાજી વિયાયેલી શિયાળ હોય એના પણ બચ્ચા ઉપર વાઘ આવે તો એ બિક્કણમાં બિક્કણ શિયાળ પણ તે વાઘના સામે થઈ જાય છે. આ માતૃત્વનો ગુણ છે. વાઘને પણ સામી થઈ જાય છે તો એ બિક્કણ હોવા છતાં પણ પોતાના બાળકની રક્ષા માટે વાઘને પણ સામી થઈ જાય છે. તો જે સર્વશક્તિમાન સર્વેશ્વર પરમાત્મા શક્તિ છે એને માં કહીને જ્યારે સંબંધ બાંધવામાં આવે છે ત્યારે તેવા ભક્ત માટે આ જગતમાં કશું પણ અસાધ્ય રહેતું નથી. ના ભુક્તિ, ના મુક્તિ, ના યોગ, ના સિદ્ધિ, ના અણી લગી, અણીમાં લગીમાં ગરિમાં કામ્ય પ્રકામ્ય વશિત્વ ઈશત્વ તમામ પ્રકારની જે કાંઈ પણ સિદ્ધિ છે, જે કાંઈ પણ રિદ્ધિ છે, જગતની સંપત્તિ છે, યશ છે, કીર્તિ છે, જીવને જેટલી પણ ઈચ્છાઓ સ્વાભાવિક છે એ બધી એ પરમેશ્વરની કૃપાથી પૂરી થાય છે. અને આ બધાયમાંથી છુટકારો આપીને મુક્તિ પ્રદાન કરનારી પણ તે જ પરમેશ્વરી છે જેને એને માં કહીને સંબોધી છે. જે માં કહીને પોકાર કરે છે અને યોગીઓ યોગ દશામાં તેનો અનુભવ કરે, જ્ઞાનીઓ તેને પોતાના આત્મ સ્વરૂપે અનુભવે, અને જ્યારે ભક્તો તો માં કહીને કાલાવાલા કરે છે. અને માં કહી દેતા માની એવા ભક્તોને મુક્તિ અને ભુક્તિ બંને કૃપા સાધ્ય થઈ જાય છે. એ માની કૃપાથી આ બધું તેના જીવનમાં સહજ વિના પ્રયત્ને આવીને મળી જાય છે એવી માં કહીને સંબોધવાની અનન્ય ભક્તિ છે. જેના હૃદયમાં એ માં પ્રત્યેનો અનન્ય પોકાર હોય, એ જન્મેજા માં પ્રત્યેનું અનન્ય ખેંચાણ હોય. કોઈ એવું બાળક નથી જે પોતાના માં પ્રત્યે ખેંચાણ ના અનુભવે જન્મદાત્રી માતા પ્રત્યે. અને કોઈ એવું બાળક નથી તે મૃત્યુ પર્યંત પોતાની માતાના વાત્સલ્ય સ્નેહને ભૂલી શકે એવું કોઈ બાળક નથી. એવો માતાનો પ્રેમ વાત્સલ્ય યુક્ત હોય છે. એ જ જીવ જ્યારે તે પરમાત્મા પરિબ્રહ્મ શક્તિને માં કહી દે છે અને તે વખતે તે તેનું બાળક થઈ જતા તેના શરણે જતા રહેતા એ જન્મે જાય. તું યાદ રાખ કે એ પરમાત્મા શક્તા તો સમસર્વેષુ ભૂતેષુ મદ ભક્તે લભતે નિર્દોષમ સમમ બ્રહ્મા. એ તો સમાન રૂપે જ બધાનામાં વ્યાપક છે. ના એનું કોઈ વાલું છે, ના કોઈ દવલું છે, તે છતાંય
જેમ આકાશમાંથી પડેલું પાણી દરિયા ઉપર તો ઘણું પડે, પર્વત ઉપર તો ઘણું પડે છે, પણ પર્વત ઉપર ટકતું નથી તે વરસાદનું પાણી, પાણી તો ક્યાંક ખાડામાં જઈને ટકે છે. એ પાણીનો પક્ષપાત નથી, પણ એ પાણીનો સ્વભાવ જ છે ખાડા પ્રત્યે વહી જવું. એમે પરામબાનો જગતના કોઈ પણ જીવો પ્રત્યે પક્ષપાત નથી, પણ જેનું હૃદય તેની અનન્ય ભક્તિથી, એની આનેના અનન્ય પોકારથી જેનું હૃદય ભક્ત બની ચૂક્યું છે, એની તે જગદંબા પરામબા પક્ષપાતી થઈ જાય છે. હાલાકી તે કોઈની પક્ષપાતી નથી, જેમ ભગવાન કૃષ્ણ કોઈના પક્ષપાતી નથી એમને પાંડવ શું અને કૌરવ શું, પણ પાંડવનું હૃદય જ તેમને પોતાના પ્રત્યે ખેંચી લે છે. જ્યારે કૌરવનું જે હૃદય છે એ એમને ખેંચવા માટે કારણભૂત બનતું નથી, એ જ રીતે તે પરામબાને ના કોઈ વાલું છે, ના કોઈ દવલું છે. આદિ શક્તિ જે જગ ઉપજાયા, જેણે આખું જગ ઉપજાવ્યું છે, ના એનું કોઈ વાલું છે, ના કોઈ એનું દવલું છે, ના કોઈ એને પ્રિય છે, ના કોઈ એને અપ્રિય છે, બધા તેના માટે એક સમાન જ છે. તો એ ભક્તના હૃદયની એવી દશા છે કે જેમ ખાડામાં પાણી ખેંચાઈ આવે છે એમ ભગવતીને જે ખેંચી લે છે, પોતાના પક્ષે કરી લે છે. જેમ એક માતાના પાંચ બાળકો હોય, એ જન્મે જે રાજા, પણ જે અનુનય વાળો, વિવેક વાળો, માતા પ્રત્યે અનન્ય સ્નેહ ધરાવનારો, માતાને પોતાની બાજુ પક્ષપાતી કરી જ લે છે, એમ જેટલા પણ એ માયા ભક્તો છે, એવા ભક્તો પોતાના હૃદયમાં એક એવી દશા નિર્માણ કરે છે, જે દશાને લઈને તે ભગવતી તેમની પક્ષપાતી થઈ જાય છે. અને આવા અનન્ય પ્રેમ વડે જે સંબંધ પ્રસ્થાપિત થાય છે પરામબા સાથે, આ પ્રેમની પરાકાષ્ઠાનું નામ ભક્તિ છે. અને તે અંબાની ભક્તિ વડે જન્યતા શૌચ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હૈતુકમ, એ અનન્ય પ્રેમ ભક્તિ વડે જ તેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય બધી વસ્તુનો ઉદય થઈ જાય છે. જે યોગીઓ બહુ શ્રમના અંતે કુંડલીની જાગરણ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એવા ભક્તને સિદ્ધિઓ પરમાત્માની કૃપાથી હસ્તગત થઈ જાય છે. જે મહાપ્રયત્ને સમાધિનો અનુભવ કર્યો છે જ્ઞાનીઓ અને યોગીઓએ, તેવા પરમાત્મા પરમેશ્વરીના ભક્તને તે સમાધિ સહજ થઈ જાય છે, જે માતાના ખોળામાં બાળક નિશ્ચિંત બની જાય છે. એમ તમામ પ્રકારના સંસ્કૃતિના જન્મ મરણના ભયથી પણ તે મુક્ત થઈ જાય છે. એ જન્મે જે રાજા, એ પરામબા પરમેશ્વરી ક્યાંય અહીંથી આકાશ પાતાળમાં રહેનારી નથી, તે તો બધામાં બધા પ્રાણી માત્રના અંદર અને બહાર ભરેલું ચૈતન્ય તત્વ છે. અને કોઈ પોકાર કરી લે તો જે સભર ભરી છે, જેમ લાકડાને ઘસવાથી અગ્નિ પ્રગટ થઈ જાય છે તેમાં ભરેલો, તેમ બધી જગ્યાએ જે છે તે ક્યારેક નજર સામે પણ પ્રગટ થઈ શકે છે, ક્યારેક હૃદયમાં પણ પ્રગટ થઈ શકે છે, અને ક્યારેક બુદ્ધિમાં પણ જ્ઞાન વડે પ્રકાશિત થઈ શકે છે. આ બધું એ તે જગદંબા પરામબાનું પ્રાગટ્ય છે. હે જન્મે જય, આખી સૃષ્ટિ જેના એક સંકલ્પ અને સ્પંદનમાં ખડી થાય છે, જેના લવ નિમેશમાં આખું બ્રહ્માંડ ઊભું થાય છે, અને જેના આંખનો પલકારો સમાપ્ત થઈ જતા બ્રહ્મા વિષ્ણુનો મહેશ જેવા પડી જાય છે. આ જેટલું પણ વિરાટ સ્વરૂપ દેખાય છે, બધી અંબાના, એ પરામબાના, એ ભગવતીના એક અંશમાં થતી પ્રતીતિ છે. જેમ અનંત સમુદ્રમાંથી પાણીનું એક ટીપું ઉછળીને બહાર આવે, એમ એની અનંત ઐશ્વર્ય શક્તિ સત્તા સામર્થ્યમાંથી એક ટીપારૂપ આવા અનેક બ્રહ્માંડો બહાર આવે છે, એમાં જ દેખાય છે અને પાછા તેમાં જ ગુમ થઈ જાય છે. અને એ વિરાટમાં અંબાને પ્રમાણિત કરવા માટે દેવી ભાગવત છે.
દ્રષ્ટિ જ્યારે એવી પ્રાપ્ત થઈ જશે ત્યારે આખું એ જગત અંબામય દેખાય છે, ભગવદમય દેખાય છે, ભગવદ સત્તામય દેખાય છે. જે મીઠાઈ હોય એ મીઠાઈમાં અધિષ્ઠાન રૂપે સાકર જ રહેલી છે, એમાં જેટલું પણ જગત દેખાય છે એમાં અધિષ્ઠાન રૂપે વ્યક્તમ વ્યક્તમ વિશ્વમ બ્રાહ્મણો વિદુ. કોણ હશે તે? ગોખલામાં જેને પૂજી રહ્યા છો તેનું સ્વરૂપ શું હશે? એ તારી કેમ પૂજા કરું? હે મારા કૃષ્ણ કરુણાનિધિ. કથાના છેલ્લા દિવસે આટલું તો જાણી જ ગયા હશો કે કૃષ્ણ અને કાલી તત્વથી તો એક જ છે, આ તો ભજવાની રીત જુદી છે. હે તારી કેમ પૂજા કરું? હે મારા કૃષ્ણ કરુણાનિધિ. અને અકળ આનંદ તે કયો ન જાય, સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યો તે કેશવ કેમ મારા કંડિયામાં સમાય. આવડી મૂર્તિમાં કેવી રીતે આવે બાઈ અંબા? સ્થાવર જંગમ, આ જેટલું જળ અને ચેતન છે બધામાં જે સત્તા રૂપે અસ્તિત્વ રૂપે ચૈતન્ય રૂપે શક્તિ રૂપે વિલસી રહી છે તે આવડા ગોખલામાં કેવી રીતે આવે? વ્યાપકમાં જોઈ જાઓ, એક ગોખલામાં તેની પૂજા કેવી રીતે થાય બા? આવો અને પૂજાને, પૂજાનો અર્થ છે તે પરામ્બાને બધી જગ્યાએ પ્રમાણીને જોવી, તો દ્રષ્ટિ પણ પૂજા બની જશે, વ્યવહાર પણ પૂજા બની જશે. બાર મેગે કરી અલ્યા સ્નાન શ્રીપતિ કર્યા તે મારા શંખની ધાર તે કેમ રીજે. શું કરીએ તો રીજે બા? આ બાએ મને આપણને જન્મ આપ્યો હોય બરાબર, બાએ આપણને જન્મ આપ્યો હોય અને 80 વર્ષે આપણે બાને એક સાડી આપીને રાજી કરવા જઈએ, રાજી તો થઈ જ જાય હવે બા તો. પણ તોય કયો ઉપાય છે રાજી કરવાનો? જેને જન્મ આપ્યો છે આવી જે બ્રહ્માંડ ભાંડો ધરી છે એને શું ચુંદડી ચડાવીએ, શ્રીફળ ચડાવીએ? બાર મેગે કરી, તારામાં બાર બાર મેઘ, તારી સત્તા અને સામર્થ્યથી આ બધા મેઘ ક્રિયાન્વિત થઈ રહ્યા છે અને તારી સત્તા અને સ્ફૂર્તિ પામીને ઇન્દ્ર આ મેઘોને આજ્ઞા આપી રહ્યો છે અને પ્રલયકાલીન સંવર્તક મેઘોની પણ તું આદ્ય પરાંબા છે તે મારા શંખની ધાર તે કેમરી જે. શું કરીએ તો રીજે? 18-12 વનસ્પતિ તારામાં અહોનીશ પીમળે અને હું ફૂલની પાતરી શું લઈને આવું? 18-12 વનસ્પતિ બધી તારા તારી સત્તામાં સ્ફૂર્ત થઈ રહી છે બધી, અને 5 રૂપિયાના ફૂલ લઈને હું તને શું લઈ જાઉં? એવી આદ્ય પરાંબા વિરાટ સત્તા છે, કલ્પના કરી કરીને બધાએ જોડ્યું છે. આકાશને ગડનારના કોઠા કહો ને કેવડા હશે,
આકાશની માતા તણા કોઠા કહો ને કેવડા હશે, આકાશને ઘડનારના ઘર કહો ને કેવડા હશે. એ વિરાટમાં તેને પ્રમાણી લેવાની છે. અત્ર તત્ર સર્વત્ર આપણી દ્રષ્ટિ પહોંચી જાય એના સિવાય કોઈ છે જ નહીં. એ માડી તારું કંકુ ખર્યું સુર ઉગ્યો, જેણે લખ્યું છે અને આપણી દ્રષ્ટિ પડે સવારમાં સૂર્યોદય થાય. આ દ્રષ્ટિનું નામ તો ભક્તિ છે, બીજું શું? ભક્તિ એટલે શું? અત્ર તત્ર સર્વત્ર એ અંબાને પ્રમાણિત કરવાનું નામ ભક્તિ છે. પ્રત્યેક ક્ષણ જ્યારે જીવ તેની કૃપાનો અનુભવ કરવા લાગે ત્યારે સમજવાનું હવે ભક્ત થયો છે. સવારે આંખ ખુલે અને સૂર્ય દેખાય છે. તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ખાલી શેથામાંથી કંકુ ખર્યું અને આખા આકાશમાં લાલિમા છવાઈ જાય છે. હે વિરાટ, આવા અનંત બ્રહ્માંડો ને તારા એક એક રૂવાડામાં ધારણ કરીને રહેલી છે. આજની કથામાં દેવી ગીતાનો પ્રસંગ આવે છે. દેવી ગીતા જેમાં હિમાલયની સામે એ ભગવતી આખું વિરાટ રૂપ ધારણ કરવાના છે. અને પ્રત્યેક દેવી ભાગવતના શ્રોતાઓએ આ મૂળ ભાગવત પુરાણમાંથી આ દેવી ગીતાનો પ્રસંગ વાંચવો જોઈએ. જેમ વૈષ્ણવોની ભગવદ્ ગીતા છે એમ શાક્તોની દેવી ગીતા. સૂરજ ઉગ્યો મંદિર સર્જાયું ને કંતારવ ગાજો, નભનો ભક્તિ છે.
આંખ ખુલે અને તેની સત્તા અને કૃપાને જે અનુભવે છે તે ભક્ત, એની સત્તા એની કૃપાને જે અનુભવે છે, જેને વિરાટમાં તે બ્રહ્માંડ ભાંડોદરીને ઓળખી લીધી છે, આખા જગતને જે આનો વિલાસ સમજે છે, કોઈ પણ વસ્તુને પદાર્થને જ્યારે પરમાત્મા એ પરમેશ્વરીથી આપણે પ્રથક ના જોઈએ, આનું જ નામ ભક્તિ છે. જોડાઈ ગઈ આપણી વૃત્તિ જ્યારે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પદાર્થ આખા આ વિરાટના ગરબાને એ પરમેશ્વરીથી આપણે પ્રથક જોવાનું બંધ કરી દઈએ, આનું જ નામ ભક્તિ છે. ના રાગ વધશે, ના દ્વેષ વધશે, ના ભય વધશે, ના શોક વધશે, ના મોહ વધશે, ના જ્ઞાન વધશે. આંખ ખુલે ને શરૂ થઈ જશે, દેખાવા લાગશે. એ પરમેશ્વરીને ક્યાંયથી લાવવાની નથી, ખાલી એને પ્રમાણવાની છે, એને જોવાની છે. પ્રત્યેક પ્રત્યકાત્માની પાછળ એની જ વિરાટ સત્તા ચેષ્ટા કરી રહી છે. આંખ ખુલે ને સૂર્ય ચંદ્ર નભ તારા એ બધી પરમાત્માની પરમેશ્વરી સત્તામાં બધું એ ઘૂમી રહ્યો છે. આખો એ ગરબો, આખું બ્રહ્માંડ અને આ બધાએ દેહ સહિત આ બધો વિરાટ અસ્તિત્વ જેની ચેષ્ટાથી નાચી રહ્યું છે તે પરાંબા છે. નાચતું દેખાય, ફરતું દેખાય, ઘૂમતું દેખાય. અને આપણી દ્રષ્ટિમાં જ્યારે પરમેશ્વરી શક્તિ આવી જશે, સત્તા આવી જશે, બસ આંખ ખુલે અને ભક્તિ શરૂ. ભક્તિ માત્ર મંદિર પૂરતી મર્યાદિત નહીં રહી જાય, ભક્તિ ગતિ કરી જશે, ભક્તિ પ્રત્યેક આપણી ક્રિયા ભક્તિ થઈ જશે. જે ક્રિયામાં જ્ઞાન બળી જાય છે એ પ્રત્યેક ક્રિયાને ભક્તિ કહે છે. આપણે આ વસ્તુને જોઈએ છે રૂમાલ ને, પણ એને પરમેશ્વરીથી પ્રથક જોઈએ છે અને પોતાને અનુભવીએ છે તો એ પરમેશ્વરીથી પ્રથક અનુભવીએ છે. આનું જ નામ અજ્ઞાન અને ભવાટવી છે. જ્યારે પ્રત્યેક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ દ્રશ્ય દ્રષ્ટા આ બધામાં તે પરમેશ્વરી સત્તાનું સ્થાપન થઈ જાય અને આનું જ નામ ભક્તિ છે. અને એ ભક્તિ એ શરણાગતિ, પછી શું કરવાનું રે? બાના ખોળામાં બેઠા પછી કરવાનું શું? બા કુંડળી જગાડવાની રે? કુંડળી ના જગાડવાની રે. હે જગ જનની, હે જગદંબા, માતુ ભવાની શરણે લે. ભવાની બહુ બહુ વિભવ કારિણી, આ શરીર જન્મ્યું, આને શરીર નો ભવ કહેવાય. ભવ ભવ એટલે થવું, અને આ બ્રહ્માંડ નો ભવ છે, અને આનો નાશ થાય તો વિભવ. ભવ ભવ વિભવ પરાભવ કારિણી માં તું ભવાની ચરણ મળે છે. હે જગ જનની માં, હે જગદંબા, હોય ભલે દુઃખ મેરું શરી ખુમા, હોય ભલે
પ્રત્યેક જીવ ભવાનીના ખોળામાં જ છે, પણ એને ખબર નથી, એટલે બસ ખબર પડી જાય તો લાભ પૂરેપૂરો છે. જે નિર્ગુણ સ્વરૂપમાં બધાના આકારોમાં એ નિરાકાર રૂપે રહેલી સત્તા, બધા આકારોનું જે કારણ છે, બધાના અંતરપણાની જે સાક્ષી સત્તા છે, એ જ આ જગત પહેલા છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પહેલા પણ છે. અને તે જ પરમેશ્વરી ક્યારેક શું કરવાના ઈચ્છે છે તેની લીલાનો અપરિમિત મહિમા કોઈ જાણી શકતું નથી. હે જન્મેજય, મોટા મોટા મુનિઓ પણ તેની સગુણ લીલાને જોઈને મોહિત થાય છે. એ જ પરામ્બાનો એક વખતે દક્ષની પુત્રીના રૂપે અવતરણ થયું છે. ઉમા, અંબિકા, ભવાની, દક્ષા, શિવા તરીકે પ્રખ્યાત, જેની કથા આપણે ગઈકાલે ગઈ રહ્યા હતા. કથાના પ્રવાહમાં ચાલીને 9 દિવસથી ચાલતી આ ધારાને વિરામ તરફ દોરી જાઉં. મહાદેવના સમજાવા છતાં પણ હે જન્મે જય રાજા, દક્ષા માનતા નથી. પિતાના ઘેર ગયા છે, પિતા બહુ મોટો યજ્ઞ આદરીને બેઠા છે, યજ્ઞ ઘણો આદર્યો છે, પણ પદવીના મદ ચડી જતા, પદનો મદ ચડી જતા, શિવનું સ્થાન નહીં અને શિવાનીનું પણ સ્થાન નહીં તેવો યજ્ઞ આદર્યો છે. મોટા ભાગે આપણા બધાના યજ્ઞો આવા છે, શિવનું સ્થાન નહીં અને શિવાનીનું પણ સ્થાન નથી. પ્રત્યેક જીવ દક્ષ છે અને પોતાને ખૂબ ચતુર માને છે, એના કોઈ પણ સત્કર્મો સફળતા નથી, કારણ કે શિવ અને શિવાનીનું જ્યાં સુધી સ્થાન નથી, સ્વરૂપના અજ્ઞાનમાં કરેલા બધાય કર્મો બંધનનો જ હેતુ બને છે. કહે કબીર, દોનો બેડી એક સોના એક લોહા કેરી. અને દક્ષ આવો જ એક ના આદરીને બેઠા છે, સતી આયા છે, દક્ષના ત્રાસથી અને પિતુ ગ્રીહ ગયો તુરત ભવા, પિતુ ગ્રીહ ગયો તુરત ભવા, પિતુ ગ્રીહ ગયો તુરત ભવા, પિતુ ગ્રીહ ગયો તુરત ભવા. દક્ષ ત્રાસ નહીં પોતાના સાસરામાં કોઈ સ્ત્રી હોય, લાખ અપમાન સહન કરી લે, પણ પરણ્યા પછી પિયરમાં એક આટલો માનભંગ સ્ત્રી સહન ના કરી શકે. આજે દક્ષ આવો કહેતા નથી, એ જન્મે જઈ ઉલટાના એ સ્ત્રીને, એ દક્ષાને જોઈને, સતીને જોઈને શિવજી પ્રત્યેના દ્વેષના કારણે દક્ષાને જોઈને દક્ષ સળગવા માંડ્યા છે અંદરથી, મોઢું બગાડ્યું.
કોઈએ બોલાય નહીં એ જન્મે છે એ દક્ષાને. સાદર મિલહી બલી એ તમા, સાદર મિલહી બલી એ તમા. એટલી માતા આ પોતાની હતી તે જ મળવાને આવી છે. બેટા સતી આંખમાં આંસુ છે અને માતાએ કુશળ મંગળ પૂછ્યા છે. બીજી નાની મોટી 26 બહેનો હતી. સાદર મિલહી બલી એ તમા, સાદર મિલહી બલી એ તમા. ભગિની બોલી બહુત મુસ્કા, ઘણી બહેનો આવી છે પણ કટાક્ષમાં બોલે છે. કેમ શિવા એકલી છે? એકલી કેમ આવી છે? શિવજી મજામાં તો છે ને. એ જન્મે છે જેમ વાગ્યા ઉપર કોઈ નમક ભભરાવે તેમ જે મળે તે કટાક્ષમાં બોલે. માતૃત્વનો બચાવ કરી લીધો છે. એક માતા જેવી છે જેની સાથેના સંબંધમાં કદી કોઈ વ્યક્તિનો ફેરફાર જ થાય તેવો નથી. બાકી બધાય સંબંધોમાં થોડી ઘણી વટઘટ છે. ગમે તેવો અપંગ બાળક છે, કામ વગરનો છે, તે છતાંય માતાનો તેની સાથેનો સંબંધ કદી પણ વધઘટ પામતો નથી. લૌકિક સંબંધોમાં આવું બને છે તો જે અલૌકિક કે પરાંબા સાથેનો સંબંધ બાંધી દેતા હશે તેવા ભક્તોનું તો શું થતું હશે. લૌકિક સંબંધોમાં પણ માતામાં આ ગુણ છે. અમૃત ભરિયેલ આપ તુંકારા જનની તણા, પણ બીજા કેશે બાપ એ તો કોરાયા ખર કાગડા. અમૃત ભરિયેલ આપ ટૂંકારા જનની તણા. અને માતાનો જે ટૂંકારો હોય આખું જગત ભલે આવો સાહેબ આવો સાહેબ આવો બાપા આવો બાપા આવો બાપા આપણને કહેતું હોય, પણ જે માતાના ટૂંકારામાં અમૃત ભરિયેલ આપ ટૂંકારા જનની તણા, પણ બીજા કેશે બાપ એ તો કોરાયા ખર કાગડા. મુખથી બોલું માં મને સાચે ના ન ભાંભરે, મુખથી બોલું માં મને સાચે ના ન ભાંભરે. અને આ બધી મોટપની મજા હવે કડવી લાગે કાગડા. એવો માનો સંબંધ છે. અને એકલી માતા દક્ષાને પૂછવા આવી છે, બાકીની બધી બહેનો કટાક્ષમાં બોલી રહી છે. શિવ આયા છે, એક તો દુઃખ ચારે બાજુનું છે, શિવજી સાથે નથી. અને જ્યાં યજ્ઞની વેદી હતી તે વેદી પર જઈને જોયું છે. ભૃગુવંશી બધાય રાજપૂતો બધાય બ્રાહ્મણો ભૃગુવંશીના એ યજ્ઞ વેદી ઋત્વિજ બ્રાહ્મણો બધા યજ્ઞ કરી રહ્યા છે. દક્ષ યજ્ઞમાં બેઠા છે અને સતીએ જોયું ક્યાંય શિવનું સ્થાન નથી. અને શિવનું સ્થાન નથી જોતા એકદમ આવેશમાં આવ્યા છે. એ સભાસદો યજ્ઞ આદરીને બેઠા છો, સાંભળી લો. યજ્ઞ કદી પણ સફળ નહીં થાય જેમાં શિવનો ભાગ નથી. અને સુનહું સભાસદ સકલ મુનિ
निंदा સભામાં બેઠેલા બધાય સભાસદો અને આ બ્રાહ્મણો સહિત બધાય ઋત્વિજો આચાર્યો સાંભળી લો, જે શિવજીની નિંદા કરી છે અને જેને પણ સાંભળી છે તેને ચોક્કસ ફળ મળશે, બધાય સાંભળી લો. જે જગ્યાએ ભગવાનની નિંદા થતી હોય, ગુરુની નિંદા થતી હોય, શાસ્ત્રની નિંદા થતી હોય, સતી બોલ્યા એવા વ્યક્તિએ સામે વાળાની જીભ ખેંચી લેવી જોઈએ, અને જીભ ખેંચવાને સમર્થ ના હોય તો જગ્યા છોડી દેવી જોઈએ. શિવજી જગત વંદ ઈષ્ટ છે, અને તમે આ દેહ ભાવના અહંકારમાં તમે આ ભાન ભૂલ્યા છો. અને જો પ્રગટ તનુ જારા, જો ગયગની પ્રગટ તનુ જારા, સકલ મખ ભયે હા
એક એક અંગ જ્યાં જ્યાં પડ્યું હોય જન્મે જે રાજા તે જ આ ભૂમંડળ ઉપર દેવી ભાગવતમાં 52 છે અને તંત્રાલયમાં 51 શક્તિપીઠો. હજુ આજે પણ એ વખત થી લઈને આજે પણ શાક્ત પરંપરાઓમાં ઉપાસનાના કેન્દ્રો બની ચુક્યા છે. વિધર્મીઓના આક્રમણો થયા તે વખતે ભલભલા મંદિરો તૂટ્યા છે, પણ આવડી શક્તિપીઠની ડેરીનો ગુંબજ તે વિધર્મીઓ તોડી શક્યા નથી, તે આ શાક્ત સંપ્રદાયની ખાસિયત છે. સોમનાથ તૂટી શકે છે, પણ ત્યાંથી 4 કિલોમીટર દૂર આવેલી ચંદ્રભાગા તૂટી શકતી નથી. બીજા કેટલાય આસ્થાના કેન્દ્રો તૂટ્યા છે. અંબાજી અકબંધ છે, પાટણનો આખો ગઢ અને સહસ્ત્રલિંગી તળાવ છિન્ન ભિન્ન થઈ શકે છે, પણ આ બહુલા દેવી જ્યાં હાથ પડ્યો છે તે પરામ્બાનો. બહુલા બહુલા મૂળાનું નામ છે બાહુલા, બાહુલા બહુલા નામ પડી ગયું. બહુલા બાહુલા બહુ બહુચરા બહુચર બેચરા બધા બબ્રાઉં છે. સદભાગ્ય છે ચુવાડના પંથકનું એક શક્તિપીઠ તમને મળેલી છે. પાંડવો પણ આ વનમાં ફરતા ફરતા જ્યારે આવ્યા છે ત્યારે બ્રાહ્મણોને જમાડવા માટે પાસે ધન હતું નહીં, અને દૌમ્ય ઋષિએ એ યુધિષ્ઠિરને આ બહુચરાની ઉપાસના કરવાનું કહ્યું છે, અને તે બહુચરાના આશીર્વાદથી સૂર્ય દ્વારા યુધિષ્ઠિર અને દ્રૌપદીને જે અક્ષય પાત્ર મળ્યું હતું તે જ અક્ષય દેરી અત્યારે હાલ મંદિરમાં પણ મોજૂદ છે, અને અક્ષય પાત્ર જ્યાં કશું ખૂટે એવું જ નથી. એ બહુલા શક્તિપીઠ પરચાઓની વાત નથી આ, પણ આપણે આપણા સ્થાનોને ઓળખવાની કોશિશ કરીએ. આપણી પાસે શું છે એની આપણને ખબર ન હોય, જે નજીક હોય ઘણીવાર ન દેખાય. ગામમાં નદી હોય તો ગામમાં ગંગા નદી હોય, ગામમાં બીજી કોઈ નદી હોય, બધા હાથ પાણી લેતા હોય, દૂરથી દર્શન કરવા લોકો આવતા હોય. ઘરમાં જોગી અને ગામમાં નદી આવી કહેવત છે. ઘરમાં જોગી હોય ખબર જ ના હોય અને ગામમાં નદી. શક્તિપીઠ છે આ આવડા મોટા બહુચરાજીમાં 2-5-10% લોકો હશે જે મુલાકાત લેતા હશે, બાકી 20 વર્ષમાં કોઈ જતાય નહીં હોય. અરે જાઓ અને જઈને વારો. આ દરવાજો બન્યો 1839માં એ ગાયકવાડના મહારાજાને બા ભગંદર મટતું નતું, અને કેટલાય બા જીવનમાં કોઈ પણ પ્રકારના રોગ આવે, દારિદ્રતા આવે, કોઈ પણ વસ્તુનો અભાવ આવે, બીજું કાંઈ કામમાં આવે એવું નથી, તે પરામબાની કૃપા વગર પોતે આવ્યા છે. ખાલી જઈને ઉભા રહ્યા છે, બીજું કશું નહીં. અને દુનિયા સાક્ષી છે આ દરવાજો બનાવનારા, અને 1839માં તે ગાયકવાડ આ તમારા મંદિરનો દરવાજો બનાવનારા, કે તારું આસન મારા મહેલ થી પણ ઊંચું રહેશે આ પરામબા. એ શક્તિપીઠ છે. આપણે આપણી શક્તિઓને ઓળખવા કોશિશ કરીએ. શાના શા માટે આપણે અભાવમાં ફરીએ? રિદ્ધિ જોઈએ, સિદ્ધિ જોઈએ, અષ્ટનિધિ જોઈએ, જે જોઈએ તે, અને કાંઈ ના જોઈએ અને માં જોઈએ છે. મુક્તિ જોઈએ તો મુક્તિ. લુપ્ત થયેલા આપણા સ્થાનો જ્યાં માર્કંડ મુનિ એ સ્ફટિકની સ્થાપના કરી, એના પછી કપિલ મુનિ આવ્યા છે. કપિલ મુનિ પણ આ જગ્યાએ તપસ્યા કરી છે, એ બહુચરાને પ્રસન્ન કરી છે. કાળ ક્રમે તે બહુલા દેવીના સ્થાન દબાતા ગયા, અને દબાયેલા તે સ્થાનમાં વળી પાછા આજ સોલંકીનો વંશ ડૂબવાને બેઠો, કાલરીના ગઢવાળા. એ વજો સોલંકી તો તેજ મણિ છે, વજો સોલંકી તો તેજ મણિ છે, એ વજો સોલંકી તો રાજ મણિ છે, એ વજો સોલંકી તો રાજ મણિ છે,
ચોક 444 નો ધણી છે ને એ મારી બહુ ચરાજી એ ચોક 444 નો ધણી છે ને એ મારી બહુ ચરાજી અને આવા સોલંકી રાજાનો દીકરો નતો બા આ વંશ રાખનારી અરે જીવ જીવ તો ઈચ્છાનું બંધારણ જ છે ભાઈ અને વૃદ્ધ થયા છે સોલંકી રાય હે વજો સોલંકી વૃદ્ધ થયા રાય હે વજો સોલંકી વૃદ્ધ થયા રાય હે વજો સોલંકી વૃદ્ધ થયા રાય નથી પુત્ર નથી મોટો અન્યાય નથી મોટો અન્યાય રે મારી બહુ જરાજી માં સમયે શંભુજીના સૂતને આરાધો સમયે શંભુજીના સૂતને આરાધો અને માથે રાણીને પુત્ર નથી અને વૃદ્ધ થયા છે રાણી તો જુવાન છે ત્રીજા નંબર ના રાણી છે આખા સોલંકી ના મૂળ ને રાખનારી તે આ બહુચરા છે ક્યાંય બીજે ફાંફા મારવા જેવા નથી ઓ કાલરી ના ભાઈઓ આવો ને ભોળા ભાવે ઉપાસના કરી લો મુક્તિ જોઈએ તો મુક્તિ માગી લો અને હજુ એ કઈ માંગવું હોય તો કઈ ખૂટે એવું જ નથી વજા સોલંકીની રાણીઓ સુહાવે તેનું પિયર વરાઈ માધ્ય કહાવે રે એ મારી બહુ ચરાજીમાં એનું પિયર વસઈ માધ્ય કહાવે રે એ મારી બહુ ચરાજીમાં એ રૂપ રંગ ને પ્રેમ રસ કીલી વાઘેલી ની કન્યા કુળ ઊંચું અને રાત જાત વાઘેલી માતાજી ની માનતા કરી પુત્ર થયો ટૂંકમાં કહું આજે છેલ્લો દિવસ છે તો આ ગરબો આખો છોડું નહીં પણ આજે મારે 12 વાગે કથા પતાવવાની છે અને કથા પતાવવાની આવે વખતે એવું મને થાય છે આ પતે નંદુબા અને ગર્ભ થયો છે માતાના કૃપાથી રાણીને દીકરો થયો છે રાણીને દીકરી થઈ છે અને વડારણને બે જણા જાણે છે શું કરવું દીકરો કહીને ઉછેરી છે પણ 12-13 વર્ષ સુધી તો ખબર પડી નહીં પણ તોય એ રીતે દીકરો કહીને ઉછરી છે અને નંદુમાં આજ તમારા પાટણના ચાવડાઓમાં દીકરીને દીકરી જોડે પરણાઈ દીધી છે ઢાક્યું ઢાક્યું પછી અને જ્યારે ચાવડી બા આવી છે ઘરમાં એને ખબર પડી એવો નિશાસો નાખ્યો અરે રે આ કન્યા સાથે કન્યા પરણાવી તોય રાજપૂતી લોહી હતું ચાર ફેરા ફર્યા એટલે ફર્યા પછી બોલવાનું જ નહીં આને ક્ષત્રિયાણી કહેવાય ઘેર ગયા છે તોય બોલતી નથી ચાવડી પણ માતા પારખી ગઈ છે બેટા શું થયું છે આટલા ઊંચા કુળમાં સોલંકીઓના કુળમાં તને પરણાઈ છે કોઈ દુઃખ તો નથી અને પેટ છૂટી વાત કરીને ધ્રુસકે રડી છે માતાએ જઈને બાપુને વાત કરી છે ને પાટણ ગઢના ચાવડા બા પણ એકદમ ઉતાવળું પગલું લેવું નથી આને બોલાઈએ
અને બધા અણવરને લઈને જમીને બોલાયા છે, નાવા ઉતાર્યા, અને આજે ભેદ ખુલવાની શક્યતા છે. અને જે અંગ ઉપાંગ દેખાવા લાગ્યા અને ચાવડાઓનો ક્રોધ આમ કાબુમાં રહ્યો ને કે આ કાલરીના સોલંકીઓ છેતરી ગયા, અને તલવારો ખેંચાય જે ધીગાણું થયું, અને તેજપાળ નામ રાખેલી આ કન્યા ઘોડી લઈને કૂદી છે, અને ધીંગાણા ધીંગાણામાં છેક આ વરખડી આવીને બેઠી છે, અને જેવી ઘોડી આ વરખડીના બાજુમાં કુંડ હતો તેમાં નાવા પડીને બહાર આવી ઘોડો થઈ ગઈ છે, અને કન્યાએ જોયું એ પણ નાવા પડી અંદર, અને જેવી નાવા પડીને કુંડમાંથી બહાર આવી સર્વાંગે પુરુષપણાને પ્રાપ્ત થઈ છે. તેજપાળ બા અને આજુબાજુ એને પોકાર કર્યો છે, હે માં આટલામાં કોઈ શક્તિ છે? આ ઘોડીનો ઘોડો થયો અને આ સ્ત્રીનો પુરુષ થઈ ગયો છું, આટલામાં કોઈ શક્તિ છે? પરમબા પ્રગટ થા, નહીં તો મારી વાત કોણ માનશે? અને તે જ વખતે આ બહુલા દેવી બહુચરા એની સામે આ વરખડી આગળ હજારો વર્ષ પછી પ્રગટ થયા છે. ત્યાં સુધી કપિલ મુનિથી આ સ્થાન દબાયેલું રહ્યું, અને મૂળ મુદ્દેમાં જે પાટણની કુંવરી હતી એની ઉપાસના કરેલી આ દેવી છે. આ કાલરીના સોલંકીઓને તો માત્ર એનો લાભ મળ્યો છે, એવ જો સોલંકી તો રાજ જો સોલંકી તો રાજમણી છે, દેવ જો સોલંકી તે રાજમણી છે, એ ચોક 444 નો ધણી છે રે એ મારી બહુ ચરાજી માં, એ ચોક 444 નો ધણી છે રે મારી. કુલ આવી 51 શક્તિપીઠો છે તંત્રમાં, અને દેવી ભાગવતમાં એકાદ નો થોડો આડપેર છે. જે હોતે આપણે તથ્ય પકડવાનું. અને હે જન્મે જય રાજા, સતીના આટલા જેટલા પણ શક્તિપીઠો થયા છે દેવી ભાગવતમાં તેનું વર્ણન આવ્યું છે. ત્યાં કેવા કેવા પ્રકારના શક્તિના આરાધનો, કેવા કેવા શાક્ત સંપ્રદાયો વિકસ્યા છે તેની આખું વર્ણન આવ્યું. હે જન્મે જય, પણ સતી શરીર છોડીને પોતાના મૂળ પરાંબા સ્વરૂપે સ્થિત થયા છે. શિવજી પણ એકલા થઈને અરણ્ય વનોમાં ફરતા ફરતા હરિકથા સાંભળતા સાંભળતા જંગલોમાં ફરે છે, અને તે પરામબાનો એક મહાન પ્રતાપી પરમ ઉપાસક હિમાચલનો રાજા હિમાલય, એની દીકરી એની પત્ની મૈના બંને જણા ને સંતાન નથી, અને સંતાન નથી, અને હિમાલયની તળેટીમાં મહારાજા તપ કરવાને ગયા છે. બંને જણા દીકરી માટે તપ કર્યું છે બા, કે અમારે દીકરી થાય. આ આપણી ઋષિઓની પરંપરા હતી, માત્ર દીકરાઓ માટે તપ 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 નહીં, દીકરી માટે હિમાલય તપ કર્યું છે. અને એ હિમાલયની અખંડ તપસ્યાને લઈને હે જન્મેજય રાજા
થોડો સમય તો પાણી પીને રહ્યા, પછી પાંદડા ખાઈને, પછી પાણી પીને, પછી વાયરો પીને હિમાલય રહ્યા છે. અને તપસ્યાથી પ્રભાવિત થઈને એ જગદંબા તેની સામે પ્રગટ થયા છે. લલિતા હે માં, અમે સંસારી જીવો છીએ અને અમારે સંતાન નથી. અમે એક એવી તેજસ્વી દીકરીની ઈચ્છાથી આપની તપસ્યા કરી છે, પણ હવે અમારો માંગવાનો વિચાર ફર્યો છે, અમને આપના સમાન જ દીકરી પ્રાપ્ત થાવ, આપના સમાન. અને હે જન્મે જે રાજા ભક્ત ભગવતી પરામ્બા હિમાલયને કહી રહ્યા છે, અરે હિમાચલ, મારા સદ્રશ અને મારા બરોબરીમાં, મારા સમાન તો આ જગતમાં કેવળ હું જ છું. આ જગતની આદિમાં પણ છું અને જગતના અંતમાં પણ કેવળ હું જ છું. જગતના મધ્યમાં પણ કેવળ મારી સત્તાથી આખી પ્રકૃતિ ચેષ્ટા કરી રહી છે. હે હિમાલય, શક્તિ કહી રહ્યા છે. અને આ દેવી ભાગવતની દેવી ગીતા છે, આના ઉપર આખી કથા થાય એવી છે, એક આગવી દેવી ગીતા ઉપર. અને આ દેવી ગીતા કહેવા માટે જ આખી આ કથા ઉપાડી છે વ્યાસજીએ. પણ યથા સમય અવકાશ અને સભાના સ્તર પ્રમાણે વાતને મૂકું છું. હે જન્મે જે રાજા, દેવી કહી રહ્યા છે હિમાલયને, આ જગતની આદિમાં પણ હું છું, અંતમાં પણ હું છું, અને મધ્યમાં જેટલી પણ પ્રકૃતિ દેખાઈ રહી છે એ મારા સ્વરૂપે ચેષ્ટા કરી રહી છે. આ જગતના અંતકાળે પ્રલયકાલીન જલમાં તણાતા વિષ્ણુને પણ મારું દર્શન હું આપું છું, અને મારા જ એ અખંડ અદ્વિતીય ઠસોઠસ જ્ઞાન સ્વરૂપમાં તે વિષ્ણુની આકૃતિનો અભાવ કરીને પણ એકમાત્ર હું જ સ્તુતિ છું. ના હું સગુણ છું, ના નિર્ગુણ છું, ના નિરાકાર છું, ના સાકાર છું, ના પુરુષ છું, ના સ્ત્રી છું, તોય આમાંનું બધું છું. અને મારા અસ્તિત્વ રૂપે બધાને પોતાના ઉદરમાં તેમ જ લીન કરીને અખંડ અદ્વિતીય ઠસોઠસ જ્ઞાન સ્વરૂપે સત્તા માત્ર રહું છું. જેમ પાણીમાં શોભ થતા પાણીમાં તરંગ થાય છે, એમ ક્યારેક સર્જન કરવાની ઈચ્છા મારામાં ઊભી થતા મારામાંથી જ પુરુષ અને પ્રકૃતિનું જોડકું સર્જું છું. એ સદાશિવ અને શક્તિના રૂપે હું જ તે જોડકું સર્જું છું, અને એ જ પરિબ્રહ્મ પુરુષને મારામાં રમણ કરાવતા એ પ્રકૃતિના ત્રણ ગુણોમાં તેના જ ત્રણ પ્રતિબિંબ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે પાડી દઉં છું. અને મારી સત્વતમ અને રજવાળી વૃત્તિમાં પ્રતિબિંબિત થઈને મહાકાલી સરસ્વતી અને ઉમાના રૂપે હું જ ત્રણ રૂપે વિભાજિત થાઉં છું. બ્રહ્માના હૃદયમાં, વિષ્ણુના હૃદયમાં અને શિવજીના હૃદયમાં પણ સંહાર પાલન અને સર્જનની સામર્થ્ય અને શક્તિ પૂરનારી હું જ છું. રાજન, જેમ એક જ સૂર્યના અનેક કિકીઓમાં પ્રતિબિંબ પડે છે અને તે સૂર્યનું તળાવમાં એક પ્રતિબિંબ પડે છે, એમાં જીવ અને ઈશ્વર રૂપે પણ ઉપાધિના સ્તરે મારા જ પ્રતિબિંબ પડી રહ્યા છે. ના મારાથી પ્રથક કોઈ જીવની સત્તા છે, ના મારાથી પ્રથક ઈશ્વરની પણ સત્તા છે. ભૂ ભુવ અને સ્વઃ ત્રણેય લોકોને એકમાત્ર મારામાંથી સર્જી મારા જ રમકડા બનાવીને મારા જોડે હું જ એને રમતી ખેલતી ખેલાવતી પાછી મારા જ ઉદરમાં લીન કરીને શું છું, આ મારી નિત્ય લીલા છે. હિમાલય સાંભળી લો, હું જ આ જગતની આદિમાં વિદ્યા અને અવિદ્યાના રૂપે મારી માયાને શક્તિનો વિસ્તાર કરું છું. વિદ્યાની શક્તિમાં પ્રતીત થતા બધા દેવતાઓ વિષ્ણુ અને બ્રહ્મા જેવા, અવિદ્યાની શક્તિમાં પ્રતીત થતા બધા જીવો છે જે અવિદ્યાના આવરણ વડે પોતાને હું માને છે અને આ સંસારને સત્ય માને છે, અને મારી જ બનાયેલી માયાના પ્રભાવમાં પ્રતીત થતા આ જગતમાં જન્મી રહ્યા છે વા મરી રહ્યા છે, જન્મી રહ્યા છે વા મરી રહ્યા છે.
આ મારી જ માયાનો પ્રભાવ છે. જેમ આકાશમાં નીલવર્ણની સત્તા હોતી નથી માત્ર દેખાય છે, જાંજવાના જળમાં પાણીની સત્તા હોતી નથી માત્ર દેખાય છે, દરિયાના કિનારે પડેલી છીપલીમાં ચાંદી હોતી નથી એ છીપલીમાં ચાંદી દેખાય છે, એ જ રીતે મારી ચૈતન્ય સત્તામાં આ દેખાતું જગત નહીં હોવા છતાં પણ માયાના પ્રભાવથી દેખાય છે અને એનાથી જે પ્રભાવિત થાય છે એ જ એની જીવદશા છે અને એ જ એની ભ્રમણા છે, એ જ એની એનું ભટકવું છે, બવાટવી છે. જ્યારે કોઈ મારા સ્વરૂપને આત્મા સ્વરૂપથી જાણી જાય છે તેની બુદ્ધિમાંથી અવિદ્યાનો પડદો દૂર થઈ જતા આખું જગત તેની બુદ્ધિમાંથી નિવૃત્ત થઈ જાય છે અને તે મારા સદસ રૂપ થઈને જીવન જીવે છે. જેમ પાણી પોતાના તરંગપણાને છોડીને પોતાના મૂળ સ્વરૂપે આવે છે એમ જીવ જ્ઞાન વડે પોતાનું જીવપણું છોડીને મારા સ્વરૂપે થઈને વિશ્રાંત થઈને જન્મ મરણના ચક્રથી મુક્ત બને છે. તમે કહ્યું છે મારા જેવી પુત્રી તમને પ્રાપ્ત થાય, પણ રાજન મારા જેવું આ જગતમાં બીજું કાંઈ પણ નથી, મારા જેવી તો હું જ છું. પણ જાઓ, તમારી તપસ્યાથી હું પ્રભાવિત થઈ છું. ગત જન્મમાં મારી ઉમાના શરીરમાં મેં લીલા કરી હતી અને હવે પર્વતરાજ તમારા આ પર્વતે જન્મીને હે પર્વતરાજ પાર્વતીના નામથી હું વિખ્યાત થઈશ. મારા એક અંશેથી હું આપની પત્ની મેનાના કુખેથી જન્મ લઉં છું. અને હે જન્મે જે રાજા, ઉમા સતી જ્યારે યજ્ઞના કુંડમાં પડ્યા છે તે વખતે તેમના મનમાં ભગવાન શિવને પ્રાપ્ત કરવાની ઈચ્છા શેષ હતી અને એના કારણે તેહી કારણ હિમ ગિરી ગૃહ જા તેહી કારણ જનમી પાર્વતી તનુ પાર જનમી પાર્વતી તનુ પાર અગ્નકુંડમાં જ્યારે શરીર પડ્યું ત્યારે શિવને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી અને એ જ ઈચ્છાને લઈને કલાવતી તેહી કારણ હિમા અને તે જ ઈચ્છાને લઈને હિમાલયના ત્યાં પુત્રીના રૂપે અવતર્યા છે. હિમાલયની ખુશીઓનો પાર રહ્યો નહીં તે હિમાચલના રાજાને. મેનાવતી પણ તે પુત્રીના અપરિમિત રૂપને અને દૈવી લક્ષણોને જોઈને ચકિત થયા છે. જબ તે ઉમા શૈલ ગૃહ જબ તે ઉમા શૈલ ગૃહ સકલ સંપતિ સુખ સકલ સંપતિ સુખતા. જ્યારથી ઉમા એ પાર્વતીના રૂપે પ્રગટ થયા છે એ જન્મે જે હિમાલયના ઘરમાં સુખ સંપત્તિની નદીઓ ઉમરાવા માંડી છે. અનેક પ્રકારની ખાણ હીરા માણેકની તેના પર્વતમાંથી નીકળવા માંડી છે. તમામ પ્રકારની સંપત્તિઓ નદી બની બનીને એના રાજ્યમાં આવવા લાગે છે. જ્યારથી ઉમા આવ્યા છે, જ્યારથી પાર્વતી આવ્યા છે, હિમાલયની કંદરાઓમાં તેના રાજ્યમાં મોટા મોટા ઋષિ મુનિઓએ પોતાના સ્થાનકો સ્થાપ્યા છે. જબ તે ઉમા શૈલ ગૃહ જબ તે ઉમા શૈલ ગૃહ જ્યારથી પાર્વતીનો જન્મ થયો છે સુખ સંપત્તિ અને રિદ્ધિ સિદ્ધિ વધવા લાગી છે અને
તપ કરીને દીકરી માગી છે ભાઈ માલે. જો આપણે દેવી ભાગવતના સાંભળનારા છીએ. આ બ્રહ્માને કાઢી નાખો કે દીકરો હશે તો સ્વર્ગે લઈ જશે, પુ નામના નરકમાંથી તારશે. કેનારા આપણા જ ઋષિઓ છે, પણ એ વખતે એવા કાળની જરૂર હતી જ્યાં બહુ યુદ્ધ થયા અને સ્ત્રીઓની સંખ્યા વધી ગઈ અને પુરુષો બિલકુલ ઘટી ગયા હતા. અને જે ઘટી ગયા હતા એ બધાએ કાચી ઉંમરમાં બુદ્ધ ધર્મનો આશરો લઈને, બુદ્ધ ધર્મમાં સંગમ શરણમ ગચ્છામિ કરી કરીને ઘર છોડી છોડીને ભાગવા માંડ્યા હતા. એટલે આપણા દેશના તે તેજસ્વી બ્રાહ્મણો શાસ્ત્રોમાં એવી વાત લઈ આવ્યા કે જેનો પુત્ર નહીં હોય એનો અધોગતિ થાય છે. એ વખતની વાત છે, આવી કોઈ વાત નથી. પુત્ર હોય એની અધોગતિ, પુત્ર ના હોય એની અધોગતિ થાય, એવી વાત આવી બા કે દીકરો ના હોય તો સ્વર્ગ ના મળે. હા, કદાચ દીકરાથી સ્વર્ગ મળતું હોય, કદાચ ડાયો પાકે તો સ્વર્ગ મળે, પણ એ તો મર્યા પછી મળે. દીકરી ઘરમાં પ્રગટે એ દાડે ઘરમાં સ્વર્ગ બનાવી દે, એનું શું એ ખબર નથી. બોલો તો જન્મ્યા પછી કંઈક સારા કામ કરે અને એવું કંઈક તપસ્યા કરે, કોઈ સારું કામ કરે, ત્યારે મા બાપને સ્વર્ગ અપાવતો હશે, શાસ્ત્રમાં લખ્યું છે એટલે એવું હશે. પણ પેલી તો જન્મે એ જ વખતે ઘરને સ્વર્ગ બનાવી દે છે. એક બાપને 10 દીકરા હોય, જોજો તમે, પણ ત્યાં સુધી બાપને દીકરી થતી નથી ત્યાં સુધી બાપ થવાનો અનુભવ પણ થતો નથી કે બાપની કઈ પદવી છે. બધાય રોગ ઘેરી વળ્યા હોય બાપને, બાપ અને ખાટલામાંથી ઉભાય થતા ના હોય, પણ દીકરી જો શાસ્ત્રેથી આવે ગમે એટલી ઉંમરની હોય, ખાટલામાં બેસો થઈ જાય, બાપ બેઠો થઈ જાય, રોગ બધા ભૂલી જાય. એવો અદભુત સંબંધ પિતા અને પુત્રીનો આપણા માનવીય સંબંધોની મર્યાદામાં બિલકુલ શિખર ઉપર પહોંચેલો સંબંધ છે પિતા અને પુત્રીનો. આપણા જ દેશના ઋષિઓ પુત્ર જન્મની વધારે લઈ આવ્યા છે. આપણે જયારે પણ આ વખડી વાડીની બાધા રાખીએ માતાની બહુચરની, ત્યારે પુત્ર માટે રાખીએ છીએ, અને દીકરી થાય તો શું? દેવી ભાગવતને સમજનારા આપણે હિમાલયના ચરિત્રમાંથી ધ્યાન રાખીશું. ક્યાંક વચ્ચે પણ એકાદ દિવસ હું બોલ્યો તો દીકરીનો જન્મ થાય એ વખતે આ ભાઈઓને તો આ જલ્દી પચી જાય એવું છે. હમણાં કહું ને કે દીકરી અને દીકરામાં ફરક નથી, લગભગ પચી જાય, પણ એક દીકરીના જન્મ વખતે સૌથી વધારે કોઈ મોઢું બગાડનારી હોય એને જન્મ આપ્યો તો એની માતા, એની માતા તો મોઢું નહીં બગાડે, પણ એની જે સાસુ છે એનું મોઢું જે ઉતરેલી કઢી જેવું આમ ફોટો પાડીને મૂકી દઈએ ને ઘરમાં, એ વખતનો સીન આમ ક્લોઝઅપ કરી જો મૂકી દઈએ ને તો ઓળખાઈએ તો ખબર ના પડે કે આ માજીનો ફોટો હશે. સકલ સુખ સંપતિ તહારી, સકલ સુખ સંપતિ તહારી, રિદ્ધિ સિદ્ધિ અને નદીઓ ઉમળવા લાગી છે. પ્રત્યેકના જીવનનો પણ અનુભવ હશે, જ્યારે ખાવાના ફાફા હોય પણ એકાદી દીકરી આવી જાય તો શું ના શું થતું આપણે આપણા જીવનમાં અનુભવ્યું હોય છે એના ભાગ્યનું. દીકરીના પગલા આપણે તો પાડીને રાખતા હતા કોઈને જયારે વાગદાન કરીએ ત્યારે. આપણા ઘરમાં દીકરી લક્ષ્મી છે, પણ આપણા ઘરની નહીં, જેના ઘરમાં મોકલીએ છીએ એના ઘરની, અને જેના ઘરમાં જાય એને યાદ રાખવાનું છે. આપણે દેવી ભાગવતને સમજનારા છીએ. કદી કોઈ દીકરીને એમ ના પૂછવું જોઈએ આપણા ઘરમાં પરણીને આવે ત્યારે તું શું લઈને આવી છે, શું લઈને આવી છે એમ ના પૂછાય. આપણે એ જોવું જોઈએ આ શું મૂકીને આવી છે, શું મૂકીને આવી છે.
અને પ્રત્યેક ઘરમાં આ વાતની નોંધ લેવાવી જોઈએ કે આ શું શું મૂકીને આવી છે આપણા ઘરમાં, શું લઈને આવી છે. આપણે ત્યાં સ્ત્રીઓને સંન્યાસનો અધિકાર નથી એમ કહેવામાં આવ્યું. આ તો ભાષાંતર છે, હવે અધિકાર નથી. વાત તો એવી છે, સ્ત્રીઓને સંન્યાસની જરૂર જ નથી. કારણ કે ગુરુના ઘેર આપણે જઈએ ત્યારે સંન્યાસ લઈને આપણો સંસાર ભૂલી જવાનો અને ગુરુના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ હોમી દેવાનું, આને સંન્યાસ કહેવાય. પણ એક સ્ત્રી જ્યારે પિતાનું ઘર છોડે છે, એ ક્ષણે જ્યારે પતિના ઘરમાં એનું આવવું, આ એક પ્રકારનો તેની આંતર ચેતનામાં ઘટતો સંન્યાસ જ છે. એક ચાર ફેરા ફેરીને આવેલી દીકરી એક રાત પોતાની સાસરીમાં રહીને આવે, પછી પોતાના પિતાને કહેવા લાગે છે, બાપુજી તમારા ઘેર તો આમ અને મારા ઘેર તો આમ, તારી સંન્યાસ છે. અરે ગમે એટલો આપણે સંન્યાસ લઈએ તો આપણું ઘર આપણને યાદ આવી જાય છે, એ મારું ઘર છે તેમ ઊંઘમાં બોલાઈ જાય છે ગુરુના ઘેર રહેતા હોય તો. અને આ એક જ રાતમાં કહી દે છે કે બાપુજી તમારા ઘેર તો આમ અને મારા ઘેર તો આમ, ઓ તારી. આ દીકરીનો સંન્યાસ છે, એને સંન્યાસનો અધિકાર નહીં એમ નહીં, એને સંન્યાસની જરૂર નથી. એને યજ્ઞનો અધિકાર નહીં એમ નહીં, સ્ત્રીને યજ્ઞની જરૂર જ નથી. વરસતા વરસાદમાં લાકડા લઈ આવે અને તમારા ઘરનો ચૂલો સવારના પહોરમાં શિરામણીમાં પ્રગટાવે છે, આ મોટામાં મોટો યજ્ઞ છે. પોતાનું અસ્તિત્વ એને આખા ઘરના હિત માટે હોમી દીધું છે. આ હોમ આનો વિરજા હોમ છે. પાર્વતી ધીરે ધીરે મોટા થવાને લાગ્યા છે, એ જન્મે છે. આજે છેલ્લો દિવસ છે, જે પણ કઈ ક્રમમાં આવે એને સંક્ષેપ કરતો જાઉં. અને એક વખતે નારદજી આવ્યા છે, નારદજીને હાથ બતાવ્યો છે. નારદજીએ જોયું કે આપની દીકરી તો ઉમા અંબિકા ભવાની આવા આવા નામથી પ્રખ્યાત થશે જગતમાં. જગતની તમામ સ્ત્રીઓ આના ચરિત્રનો આશરો લઈને પતિવ્રત ધર્મની અસી ધારા ઉપર ચાલવાની કોશિશ કરશે, એવી પોતાના પતિને પ્રિય થશે અને પાતિવ્રત્યમાં એવી ઉત્તમ થશે કે આના ચારિત્રને લઈને, આના ચારિત્રના બળને જોઈને જગતની તમામ સ્ત્રીઓ પતિવ્રત ધર્મની અસી ધારા ઉપર, તલવારની ધારા ઉપર ચાલવાની કોશિશ કરશે. નારદજી કહી રહ્યા છે પિતા હિમાલય અને મેનાવતીને, પાર્વતીનો હાથ જોઈને. આપની પુત્રી જગત પૂજ્ય બનશે, ઉમા અંબિકા ભવાની આવા કેટલાય નામ આના પડશે, આટલું બધું સારું સારું કીધું. અને પછી છેલ્લે કીધું, આ જ્યોતિષની રીત છે, પહેલા બધું સારું સારું કહી દેવાનું અને પછી કહેવાનું કે આવી વિધિ કરવી પડશે, છેલ્લે કહેવાનું. નારદજી પણ કહે છે કે બાકી તો બધું બરાબર છે, પણ આની એક રેખા અને પતિ મળવાની જે રેખા છે. અને મેનાવતી પૂછ્યું છે, અને કેવો પતિ મળશે? અગુન અમાન માતુ પિતુ હીના, અગુન અમાન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય છીના, ઉદાસી સંશય છીના. અગુણ અમાન, અગુણ એટલે ગુણ વગરનો, અમાન એટલે કોઈને કોઈને માન નહીં આપતું હોય એવો. અગુણ અમાન માતુ પિતુ વિના, મા બાપ જેને નહીં હોય એવો. ઉદાસીન રખડપટ્ટી કરનારો, ઉદાસીન સંશય સબ છીના, કોઈ પણ પ્રકારનો ભક્ષ્યા ભક્ષણો
એને મનમાં સંશય નથી, તેવો વિધિ નિષેધ ને છોડેલો. હવે વાક્ય સાંભળીને હે જન્મે જે રાજા, મેનાવતી અને હિમાલયના પગ નીચેથી ધરતી જતી રહી. કારણ કે નારદ કહી રહ્યા છે અને પાર્વતી હસવા લાગ્યા છે મનમાં ને મનમાં. કારણ કે વાક્ય તો એક જ છે પણ બંનેનો અર્થ જુદો જુદો સમજાય છે. અગુણ હિમાલય એમ સમજે છે ગુણ વગરનો, જ્યારે પાર્વતી સમજે છે માયાના ત્રણ ગુણ થી રહિત નિર્ગુણ. આ તો બ્રહ્મ જ છે. અગુણ અમાન હિમાલય એમ સમજે છે જેને કોઈ માન નહીં આપતું હોય તેવો, અને પાર્વતી એવું સમજે છે માન ઉપમાન માન અપમાન થી જે દેહ ભાવ થી પર ઉઠ્યો છે તેવો. અમાન અમાનિત્વમ અદંબિત્વમ અરતિર જન સંસદી અમાનિત્વમ અદંબિત્વમ શાંતિ ક્ષમા આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મ વિનિગ્રહમ અમાનિત્વમ અગુણ અમાન. પાર્વતી એમ સમજે છે માતુ પિતા હિમાલય એમ સમજે છે મા બાપ વગરનો, અને પાર્વતી સમજે છે માતુ પિતુ હિના અજન્માનુ લોકા, જેનો કોઈ માતાના કુખેથી જન્મ નથી તેઓ અજર અમર અજન્મા. અગુન અમાન માતુ પિતુ હિના ઉદાસીન. હિમાલય એમ સમજે છે રખડપટ્ટી કરનારો, અને પાર્વતી એમ સમજે છે ઉદાસીન ઉત્તાસીન, પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થયેલો જગતને માયા અને ખેલ સમજનારો ઉદાસીન. પેલા સમજે છે વિધિ નિષેધ થી પર ઉઠી ગયેલો, વિધિ નિષેધમાં નહીં માનનારો, અને પાર્વતી સમજે છે જેને આત્મ સ્વરૂપમાં જાગ્યો છે એનો વિધિ નિષેધ સ્પર્શી શકતો નથી તેવો. આત્મરામી નહીં સ્વાત્મા રામહી વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતે. અને એ તો એના પુરુષ ચિત્ત બ્રહ્મનું જ વર્ણન છે. પાર્વતી તો મનમાં હસી રહ્યા છે, પણ મેનાવતી પૂછે છે કે આવી ફૂલ જેવી દીકરીને આવો વર, કઈક એવો ઉપાય બતાવો જેથી કરીને આને વર આવો ના મળે. માતા એ તો એની હાથની રેખામાં જ છે, આને આવો મળશે, પણ જો આ તપ કરે તો આ બધાય અવગુણ શિવજીમાં છે, તે છતાંય શિવજીમાં બધાય અવગુણ ગુણ સ્વરૂપે દેખાય છે. કારણ કે સમરથ કહું નહીં દોષ ગોસાઈ, સમરથ કહું નહીં દોષ ગોસાઈ. સુર રવિ પાવક સુર સરી ના, રવિ પાવક સુર સરી સમર્થ મનુષ્યમાં ગુણ પણ દોષ પણ આભૂષણ બનતા હોય છે. અને શિવજી સમર્થ છે, એમનામાં બધા રહેલા અવગુણ હોવા છતાં પણ અગુણ અમાન માતુ પિતા એના હોવા છતાં પણ એ જગત પૂજ્ય છે. તમારી દીકરીને શિવજીને પ્રાપ્ત કરવા હશે તો તપ કરવું પડશે. અને હે જન્મેજય રાજા, પાર્વતી તપ કરવા લાગ્યા છે. 6 મહિના સુધી કેવળ એ અલકનંદાનું જળ પીને ગંગાનું જળ પીને રહ્યા છે. 6 મહિના સુધી પાંદા ખાધા છે, પછી પાંદા પણ છોડી દીધા અને એમનું એક નામ અપર્ણા પડ્યું. અપર્ણા શિવજીને મેળવવા માટે એ જન્મે જાય, પછી પાંદા પણ છોડી દીધા, વાયુ ભક્ષણ કરીને રહ્યા છે. બહુ તપ કર્યું છે જયા પાર્વતી. આપણા વિનોબા ભાવે જ્યારે વિચરણ કરતા હતા ભૂદાનની ચળવળમાં, અને કોઈ પત્રકારોએ એમને વખતના પૂછ્યું કે આ ભારત દેશમાં દીકરીઓને સારો વર મેળવવા વ્રત કેમ કરવું પડે છે,
અને આ પુરુષોએ દીકરાઓએ કેમ વ્રત કરવું પડતું નથી સારી દીકરીઓ મેળવવા? પકડ્યા બા વિનોબા, અને આ તો હાજર જેવા બી ઋષિ હતા. એમણે કીધું કે ભાઈ, દીકરાઓને તપ કરવાની જરૂર એટલા માટે નથી કે મારા દેશની દીકરીઓ જે મળશે તે બધી યોગ્ય જ હોય છે, યોગ્ય દીકરો મળે કે કેમ એ પ્રશ્ન મોટો છે, અને એના માટે આ દીકરીઓને તપ કરવું પડે છે કે આમાંથી મળશે, યોગ્ય હશે કે નહીં. બાકી આમાંથી મળે છે દીકરીઓમાંથી, એની યોગ્યતાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને તમે જોજો, કોઈના પણ ચાર ફેરા ફરાતા હોય ત્યારે જજો, આશીર્વાદ આલવાના નામે જજો. અને જે દીકરીઓની તેજસ્વીતા છે, અને મસાલા ખાઈ ખાઈને બા ગાલ બેસી ગયા હોય, જોજો ઘડિયાળે ઉધાર પહેરી લાયા હોય, અને આ ડાચાએ બેસી ગયા હોય, અને દીકરીઓએ કંઈક સાચવેલું હોય છે, હજુ આજે પણ આર્યાવર્તની દીકરીઓ પાસે સચવાયેલું પડ્યું છે, અને લગ્ન મંડપમાં ફેરા ફરતી હોય ત્યારે બિલકુલ પાર્વતી રૂપા, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, કુષમાંડા, ચંદ્રઘંટા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, ગૌરી, સિદ્ધદાત્રી, એ બધાના રૂપે આપણને દેખાઈ શકે છે. એમને સાચવ્યું છે તપ. અને આ દીકરાઓ જોજો, આમ સ્વાભાવિક રીતે ફિક્કા પડતા હોય છે, બધું ગુમાઈ ચૂક્યા પરદેશની એ સંસ્કૃતિનું અનુકરણ કરતા કરતા, પણ તોય દીકરીઓથી હજુ જળવાઈ રહ્યું છે આ દેશમાં. હે જન્મે જે રાજા, પાર્વતી તપ કર્યું છે, સપ્તર્ષિઓ આવ્યા અને પાર્વતીને વરદાન દીધું છે. આ બાજુ હે જન્મે જે રાજા, હું સંક્ષેપ કરતો જાઉં, આજે છેલ્લો દિવસ છે. તારકાસુ નામનો એક અસુર થયો છે, જેણે આખી દેવ મંડળીને કબજે કરી છે. બ્રહ્માજી પાસે જવામાં આવ્યું અને કહ્યું કે જો શિવજીને પુત્ર થાય તો આ તારકાસુર મરે, અને શિવજીને પુત્ર થવા માટે બધા શિવને મળવા ગયા. ત્યાં શિવજી સમાધિમાં બેઠા છે, અને સમાધિ છોડાવવા માટે બધા દેવતાઓ કામદેવને મોકલ્યો છે. સારંગ બજાવો, સારંગ. શિવજી સમાધિમાં છે અને કામદેવ આવ્યો પોતાના રસાલા સાથે. વસંત ઋતુ છવાય છે અને આવ્યો, પોતાની કેટલીય ચેષ્ટાઓ કરી છે, શિવજીની સમાધિ છૂટતી નથી. રંભા આદિ અપ્સરાઓ નર્તન કરી રહી છે, પણ શિવજીની સમાધિ છૂટતી નથી. એ જન્મે જાય અને એવું સામ્રાજ્ય છપાયું છે, પાંચ બાણ ખેંચ્યા છે, અને જ્યાં શિવજીને મારવા માટે અનુસંધાન કર્યું સમાધિને છોડવા માટે, આખા બ્રહ્માંડમાં સ્થિતિ બદલાય છે. જેટલા પણ જોગી હતા એ જોગીઓ પણ જોગ ભૂલી ભૂલીને કામથી પ્રેરાયા છે, લતાથી લતા ઘસાવા માંડી છે. નાની તળાવડી મોટા તળાવમાં, નદી દરિયામાં, જળ ચેતનમાં એક પ્રકારનું કામમય વાતાવરણ થયું છે. મોટા મોટા જોગીઓ પણ ભાન ભૂલ્યા છે સામાન્ય મનુષ્યની થી શું દશા. ભય કામ બસ જોગી a
અને હે જન્મે જય, જે આખા જગતને બ્રહ્મમય જોનારા હતા તે નારીમય જોવાને લાગ્યા છે. નાની લતાઓ મોટી લતા સાથે, મોટી લતાઓ વૃક્ષના થડ સાથે ઘસાવાને લાગી છે. ચકલી ચકલા તો ઠીક છે, પણ મનુષ્ય તો ઠીક છે, મોટા મોટા જોગીઓ પણ કામના વશ થયા છે. એવું કામનું સામ્રાજ્ય છવાય છે. દ્વિદંડ ભરી બ્રહ્માંડ ભીતર કામ કૃત કૌતુક અયમ. દ્વિદંડ ભરી, બે ઘડીનું કામનું કૌતુક. તુલસીદાસજી લખે છે, એ જન્મે જે રાજા કામ કૌતુક કરી શકે છે, પણ એનું આયુષ્ય બે ઘડીનું જ છે. હાડી બે 20 મિનિટની એક ઘડી હોય, 45 મિનિટ કોઈ સાચવી લે એ કામમાંથી નીકળી જાય, પણ આ 45 મિનિટમાં ભલ ભલાને કામા તુરણમ ને ભયમ ને લજ્જા. પણ હે જન્મે જે, આજે ઘર ભૂલ્યો છે કામદેવ, એની સામે જીવ નથી શિવ છે. અને આંબાના વૃક્ષના પાછળ, ડાળીના પાછળ સંતાયેલો કામદેવ, અને સૌરભ પલ્લવ, સૌરભ પલ્લવ મદન બિલો, ઝાડના પાછળ સૌરભ પલ્લવ, એ આંબાના ઝાડના પાછળ એ મદનને જોયો છે. અને ભયંકોપ કંપે ઉતરાઈ લોકા, અને એવા ક્રોધ આવેશમાં આવ્યા છે, ત્રણ લોક કાપવાને લાગ્યા છે. અને એ જન્મે જે રાજા પોતાની ત્રીજી આંખ ખોલી છે. તબ શિવતી સર નયન ઉગારા, તબ શિવતી સર નયન ઉગારા, ચિતવત કામ ભયં છરિયા. અને જોતાની સાથે બળીને રાખ થઈ ગયો છે. હે જન્મે જય રાજા, કામદેવની પત્ની રતી આવી છે, ભગવાન શિવજી આશીર્વાદ આપ્યા છે, બધા દેવતાઓ આવ્યા છે, પોતાની વાત મૂકી છે, શિવજી તૈયાર થયા છે. મેનાવતી હિમાલય અને પાર્વતીની પુત્રી બંનેનો વિવાહ નક્કી થયો છે, શિવજીની જાન જોડાઈ છે. અને શિવજીને બધા શણગાર કરે છે. વરરાજો, આ પહેલો ને છેલ્લો વરરાજો ભાઈ, એક બહુ મોટો નંદી લાવવામાં આવ્યો છે, જેમાં ઊંધા બેઠા છે. અને બધા શિવજીના ગણો આયા અને શણગાર કરે છે. શિવહી સંબુગન કરહી શ્રીંગાર, શંભુના શિવના ગણ શિવજીનો શણગાર કરે. જટા મુકુટ અહી મોર સવારા, જટા ઓર સવારા,
જટાનો મુગટ બનાવ્યો છે, જે આડીઅવરી વિખરેલી હતી અને બરાબર બાંધી, અને જટાનો સાપો અને સાપની કલગી કરી છે. કંકન કુંડલ પહીરે પ્યાલા, કંકન કુંડલ પહીરે પ્યાલા, સાપના કંકણ અને કુંડળ પહેર્યા છે. તન વિભૂતિ પટ કે હરી છાલા, તન વિભૂતિ પટ કે હરી છાલા, શરીરે પીઠીની જગ્યાએ મશાણની રાખ ચોડી છે અને સિંહનું ચામડું લપેટ્યું છે. સસી લલાટ સુન દર શિર ગંગા, સસી દર શિર ગંગા, નયન તિની ઉપ બીત ભુજંગા, નયન તિની ઉપ બીત ભુજંગા, માથા ઉપર ચંદ્ર છે અને ગંગા વહેતી છે, ત્રણ નેત્રો છે અને નાગની જનોઈ કરી છે. ગરલ કંઠ ઉર નરશિર માલા, ગરલ કંઠ ઉર નરશિર માલા, ગરલ કંઠ વિષ પીધેલું છે અને લીલા રંગનો કંઠ છે અને ગળામાં ખોપરીની માળા છે. અશિવ વેશ શિવ ધામ કૃપાલા, અશિવ વેશ શિવ ધામ કૃપાલા, અશિવ વેશ છે પણ તોય તે કલ્યાણનું ધામ છે. આ પહેલો ને છેલ્લો વરરાજો છે બાર, આવો શણગાર વાળો જટા મુકુટ. વિજયસિંહ ભાઈ, બધા સાફો પહેરે, મુગટ પહેરે, અને જટાનો મુગટ પહેર્યો છે. આ જટા એ જીવનની જંજાળનું પ્રતીક છે. વિજયસિંહ ભાઈ, ગ્રહસ્થમાં ઉતરવાની ના નહીં, પણ જીવનની જંજાળને જે બાંધીને રાખશે જ્યાં ત્યાં ખોલશે નહીં, ઘેર ઘેર જઈ કદી દુઃખના કહીએ રોઈ, કિંમત કરે સૌ આપણી વેચી લેતું ના કોઈ. પણ જીવનમાં જે પણ કઈ નાની મોટી સમસ્યા છે એને બાંધીને રાખે છે, એની શોભા બનાવે છે, શિવ છે અને આપણા જેવા જીવનની જંજાળને ગાતા ફરે છે. જટા મુકુટ અહી મોર સવા, અને માથા ઉપર સાપનો સાપ સાપની કલગી કરી છે. વિજયસિંહ ભાઈ, કહેવાનો આશય છે આ શરીરને ગમે એટલા લાડ લડાવો તમે તો એ કાળનો ખોડિયો થઈ જવાનો છે. આ પિંડ અને બ્રહ્માંડ આ બોધ રે પછી ગ્રહસ્થ આશ્રમમાં ઉતરવામાં વાંધોય નથી. સાપના ગરણા કર્યા છે જે આખા બ્રહ્માંડ ને કાલો જગત ભક્ષક જાણે છે, એના શરીરનો હેતુ શું છે તે બોધ રહે છે. તન વિભૂતિ પટ, શરીર રાખ થવાનું છે તેમ નહીં વિજયસિંહ ભાઈ, અત્યારે હાલ જે આને રાખ જાણી લે છે એને રાખ ચોડી કહેવાય. તન વિભૂતિ પટ કે હરિશાલા, સિંહની સિંહના ચામડાનું એને લંગોટ કરી છે, અને સિંહ એવું સંયમી પ્રાણી છે વિજયસિંહ ભાઈ. આખા વર્ષમાં એક વખત ઋતુમતી થયેલી સિંહનો સ્વીકાર કરે છે, એટલો સંયમનું પ્રતીક છે સિંહ. અને એવા સંયમને ધારણ કરવો તે સિંહનું ચામડું કમરમાં લપેટવું છે. સસી લલાટ,
અને શિવજીએ બીજના ચંદ્રને ધર્યો છે. ક્યારે પણ કોઈ વ્યક્તિ પોતાને પૂર્ણ ના માની લેવો જોઈએ. પૂર્ણ માની લેશે ત્યાં એનો વિકાસ અટકી જશે. બીજનો ચંદ્ર એટલે વધતો ચંદ્ર, પૂનમનો નહીં ધાર્યો, બીજનો. મતલબ ક્યાંયથી પણ આપણને કંઈ જાણવા, શીખવા, જોવા, હે દેશનો ઋષિ તો કહે છે, દશે દિશાઓમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાઓ. આપણે વધતા જ રહીએ, વધતા જ રહીએ, વધતા જ રહીએ. પૂર્ણિમાના થઈ જઈએ તો એના પછી તો ક્ષીણ થવાનું આવશે. આમ જે પોતાનામાં પૂર્ણતાનો આરોપ ના કરે એને માથે રાખ્યો છે. શશી લલાટ સુંદર શિર ગંગા, અને માથામાં ગંગાને ધારણ કરી છે, એક પ્રકારની ઠંડક, શીતળ માથું. પેર ગરમ પેટ નરમ માથા ઠંડા, આવે વૈદ તો મારો ડંડા. જ્યાં સુધી પેટ ગરમ રહે, પગ ગરમ રહે, પેટ નરમ રહે અને માથું ઠંડુ રહે ત્યાં સુધી મોત આવવાને ઘણી વાર છે. પણ ઊંધું થાય, માથું ગરમ રહે અને પેટ પગ ઠંડા થવા માટે તો જય ગુરુ મહારાજ. માટે એટલી અધર બેઠા છે વિજયસિંહભાઈ. શિવજી તો એ ગંગાને ધારણ કરી છે, આખી જ્ઞાનની ગંગા જે પોતાના મસ્તકમાં લઈને બેઠા છે, તો એ જગતના કલ્યાણ માટે એક લટને છૂટી કરે છે. અને જ્ઞાની પુરુષો પણ બા આવા હોય છે, પોતાના મસ્તકમાં કેટલી ગંગા એમને સમાઈ હશે એક જન્મમાં જાણી શકાય જ નહીં, તો પણ એક લટ માટે નંદુમાં આપણા જેવા જીવોનું કલ્યાણ કરનારા સદગુરુ દેવ પણ શિવ સ્વરૂપ હોય છે. શશી લલાટ સુંદર શિર ગંગા, નયન તીર ઉપવત ભુજંગા. એક ત્રીજું જ્ઞાનનું નેત્ર ખુલી ગયું હોય, અને ગરલ કંઠ, બધું એ ગળામાં પચાઈને બેઠા હોય, માન ને અપમાન ને સુખ ને દુઃખ ને નિંદા ને સ્તુતિ ને. ગરલ કંઠ ઉર નર શિર માલા, અને ગળામાં ખોપરીઓની માળા છે. હે જન્મેજે, મતલબ આ શરીરની જેટલા પણ જન્મ મરણ છે એ બધાને યાદ રાખ્યું છે કે આ જન્મ મરણ મારા થયા છે, આ શરીર શા માટે છે. આવો જેનો બોધ હોય એ જન્મે જય રાજા. અને આવા વર રાજા, ટૂંકમાં કહેતો જાઉં, મારે સમાપન તરફ જવું છે. શિવજીનો પાર્વતી સાથે વિવાહ થયો છે, બંને જણા કૈલાસમાં અનેક પ્રકારના વિહાર કર્યા. હે જન્મે જય રાજા. તબ જન્મે હું શટ બદન કુમારા, તારક અસુર સમર જે મારા, તારક અસુર સમર જે મારા. અને જન્મે જે રાજા, તારકાસુર ને મારનારા સ્કંદ પ્રગટ થયા છે પાર્વતીના કુખેથી. છ મુખવાળા કાર્તિકે જેણે તારકાસુર ને માર્યો છે. આ ગૌરીનું ચરિત્ર મેં તને કહ્યું. હે રાજન, હવે બોલ આગળ શું સાંભળવાની ઈચ્છા છે. એ મહાલક્ષ્મીનું પ્રાગટ્ય સમુદ્રના પુત્રી તરીકે કઈ રીતે થયું હતું. એ જન્મે જે રાજા, સુધજી સૌને કોને કહી રહ્યા છે, એ વખતે સમુદ્ર મંથનના સંક્ષિપ્ત ઇતિહાસને કહ્યો છે. મહાલક્ષ્મી રહેણી શક્તિ છે, અંબાધારીની શક્તિ, ચામુંડા બોધિની શક્તિ, કાળકાલયની શક્તિ, લક્ષ્મી રહેણી શક્તિ છે. જેની સ્વરૂપમાં રહેણી થઈ જાય છે તે લક્ષ્મી રૂપા થઈ જાય છે, કમલાસિની થઈ જાય છે, જલ કમલવત એને રહેવાની રીત ફાઈ જાય છે. આ લક્ષ્મી રહેણી શક્તિ છે ટૂંકમાં. અને આખી સમુદ્ર મંથનની ક્રિયા છેલ્લો દિવસ છે, બહુ વિસ્તારથી નહીં કહી શકું, પણ આખી સમુદ્ર મંથનની ક્રિયા કુંડલીની જાગરણની ક્રિયા છે.
જે કાચબો છે તે મન છે, મંદરાચળ પર્વત છે તે મેરુદંડ છે, આ શરીરનો મેરુદંડ, વાસુકી નાગ છે એ પ્રાણ છે, મન પવન બેઉ ગોઠિયા રે થયા એકદમ થીર રે, જ્યોતિ જાગી મેરુદંડમાં એ મળ્યા અલખ અમીર રે, લાગી સમાધિ એને પ્રેમની. કાચબા જેવું મન બને અંતર્મુખ, અને મેરુદંડ આ દેહમાં જ મેરુદંડ છે, સાત ચક્રો જેના ઉપર યોગના કલ્પિત છે, અને વાસુકી નાગનું નેત્રું છે, દેવો અને દાનવ વલોવી રહ્યા છે. ટૂંકમાં કહી રહ્યો છું, મારી પાસે સમયના અભાવમાં મુકાતો અને લેવાતો બંને પ્રાણ એ જ આ વાસુકી નાગ છે. ઓહંગ સોહંગ ના તાર સાધિયા રે વાગ્યા નિર્ભય નિશાન રે, શૂન્ય મહાશૂન્ય અતિ શૂન્યમાં બેઠ્યા લખ બરથાર રે. એ વાસુકી નું નેત્રું એ જ પ્રાણાયામ છે, અને દેવો અને દાનવ દૈવી અને અદૈવી ગુણો બધાય સામ સામે જ્યારે આનો વલોવાને બેઠે છે, જેટલી પણ અહીંયા ઐરાવત હાથી થી લઈને અમૃત સુધીના જેટલા પણ રત્નો છે એ સાધકને મળતી સિદ્ધિ છે, અને છેલ્લે તે લક્ષ્મીજી પ્રગટ થયા છે એ જન્મે છે. આના ઉપર એક આગવી કથા થઈ શકે તેમ છે. એક કમલાસિની પ્રગટ થયા છે, બધા દેવતાઓ અને દાનવો જોઈ રહ્યા છે, અને હાથમાં કમળની માળા છે, ફરતી ફરતી વિષ્ણુને વરમાળા નાખી બધા દેવતાઓ અને દાનવો તેને મેળવવા માટે ઉત્સુક છે. વિષ્ણુને વરમાળા નાખી છે, આ બધી અંતર જગતમાં બનતી ઘટનાઓ છે, પણ તોય આનો વ્યવહારિક અર્થ કરવો હોય તો એવો થાય બા કે લક્ષ્મી ઉદ્યમને મળે છે. જે પણ સમુદ્ર ડોળવાની વૃત્તિ રાખશે, કોઈ પણ ભોગે પરસે વાને પ્રબળ રસાયણ થઈ રેલાવું પડશે, છ ને ભાગ્ય રેખાઓ વજ્રસમ એને પણ ભૂસાવું પડશે, જે દરિયો ડોળી કાઢશે તે આ બધા વ્યવહારિક અર્થનો આવો થાય. લક્ષ્મી તેને મળે છે, લક્ષ્મી એને વરે છે, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. અને એક અર્થ સાવ વ્યવહારિક કરવો હોય તો એવો થાય વિષ્ણુને જઈને વર્યા છે, કારણ કે વિષ્ણુને ચાર હાથ છે બા. લક્ષ્મી એને વરે છે વિજયસિંહભાઈ જેના ચાર હાથ છે, બે કમાવાના અને બે વાપરવાના. આવાને વરે છે, ખાલી કમાવાના જ ઉગ્યા હોય અને ના વરે, વાપરવાના એના હાથ. કમાવા અને વાપરવાના બે હાથ જેને ઉગ્યા હોય તેને લક્ષ્મી વરે છે. એટલે લક્ષ્મી લાજ તાણીને ઊભી છે. એના રૂપમાં એક આગવો વિષય છે જો કેવો હોય તો, પણ સમયના યથા અવકાશમાં આમ જોવા જાઓ તો આખી કુંડલીની જાગરણની પ્રક્રિયા છે આ સમુદ્ર મંથન. અને વ્યવહારિક કરવો હોય તો ઉદ્યમશીલ વ્યક્તિને ઉદ્યમો ભૈરવા, એવા ઉદ્યમવાળાને લક્ષ્મી વરે છે જેના ચાર હાથ છે, બે કમાવાના બે વાપરવાના, તેવાનો વરે છે. લક્ષ્મીજીની બધા સ્તુતિ કરી રહ્યા છે. દેવી ભાગવતમાં વર્ણન છે કે માતાજી તમે કોના ઘરમાં રહો છો, એમ કરીને બિલકુલ વ્યવહારિક વાતો પણ અહીંયા મૂકી છે. લક્ષ્મી બોલ્યા છે, જેના ઘરમાં વૃદ્ધનું અપમાન થાય છે તેના ઘરનો ઉંબરો હું છોડી દઉં છું, જેના ઘરમાં કોઈ પણ રૂપે સ્ત્રીનું અપમાન થાય છે, બાળકનું અપમાન થાય છે તેના ઘરનો ઉંબરો હું છોડી દઉં છું, જેના ઘરમાં શંખનાદ
ઝાલર નો અવાજ, તુલસી અને શાલિગ્રામ આદિ ની પૂજા છે, એના ઘરમાં મારો વાસ છે, જેના ઘરમાં અતિથિ ના હાથ એઠા થાય છે, જેના ઘરમાં અતિથિ બ્રાહ્મણ વ્યાગત બેન દીકરી કોઈ પણ આવનાર વ્યક્તિ સંતોષ પામીને જાય છે, એના ઘરમાં મારો નિત્ય વાસ રહે છે. જે પોતાનું મોઢું એઠું રાખે, સૂર્યોદય પહેલા ઊંઘેલો રહે, બપોરે પણ ઊંઘે છે, અને તેવા આળસુના ત્યાંથી પણ મારો વિદાય થઈ જાય છે, શ્રી લક્ષ્મીજી કહે છે. આવા અનેક અનેક કારણો પણ બતાયા છે. હે જન્મેજય રાજા, ગ્રંથના સમાપનમાં ગાયત્રીનો મહિમા કહી રહ્યા છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બધાય મંત્રો ગાયત્રી મંત્રમાં આવીને સમાઈ જાય છે. હે જન્મેજય રાજા, એ વિશ્વામિત્ર તેના દ્રષ્ટા હતા, અને જે આ 24 મંત્રોના નું અનુષ્ઠાન પુરુષચરણ પદ્ધતિથી કરે છે, તેની બુદ્ધિ મેઘા મેઘા પ્રજ્ઞા પ્રેગામાંથી ઋતુંબરા પ્રજ્ઞા થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જેને તેજસ્વિતા જોઈતી હોય, ગાયત્રી તેજસ્વિતાની શક્તિ છે, દુર્ગા પ્રતિકારની શક્તિ છે, એવા ગાયત્રી મંત્રનો આખો મહિમા ગાયા છે. ભૂ ભુવન સ્વઃ, આ બધાય લોક, તત સવિતુ વરેણ્યમ, એ સવિતુ એની જે જનની છે, એની જે માતા છે. સવિતુ એટલે માતા, પ્રસવિતા માને પ્રસવ કરનારી. સવિતુ તત સવિતુ વરેણ્યમ, આ ભૂ ભુવન સ્વઃ જેટલા પણ લોક છે એ બધાની જે સવિતા છે, આદ્ય જનની, હે પરામ્બા, તેના જ્ઞાનનો પ્રકાશ અમારી બુદ્ધિમાં થાવો. ધિયો યો ન પ્રચોદયાત, અમારી બુદ્ધિ તેના જ્ઞાન યુક્ત બનો. બ્રાહ્મણોને તે ગાયત્રી મંત્રનું વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. જે બ્રાહ્મણ ગાયત્રીનો જપ ભૂલી જાય છે, એના બ્રાહ્મણના નવે ગુણ દબાઈ જાય છે. માટે પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપમાં ભળતા બ્રાહ્મણે ગાયત્રી મંત્રનો પઠન પાઠન કરવું જોઈએ. આ વિધિ કરી છે. બોલ જન્મેજય રાજા, હવે શું સાંભળવાની ઈચ્છા છે? હે ગુરુદેવ, હે ભગવાન, આપની કૃપાથી એ સૌના આત્મા સ્વરૂપ અંબામાં મારી મતિ સ્થિત થઈ છે. સર્પ યજ્ઞ પૂરો થયો અને જન્મેજય રાજા, હે સુતજી, સૌનક આદિને કહી રહ્યા છે, અંબા યજ્ઞ કર્યો છે, નવચંડી યજ્ઞ કર્યો છે. એ નવચંડી યજ્ઞનું વિધિ વિધાન પૂરું થયું છે. સુતજી પણ કથાને પૂરી કરી રહ્યા છે, શૌનકને કહી રહ્યા છે. સુતઉવાચ અર્ધ શ્લોક એકાત્મકમ દેવીમ વક્ત્રાબીજ નિર્ગતમ શ્રીમદ દેવી ભાગવતમ નામમ વેદ સિદ્ધાંત સંમતમ. હે સૌનકાદી ઋષિઓ, અર્ધ શ્લોક એકાત્મકમ, જે આ સૃષ્ટિના અંતકાળે ભગવાન વિષ્ણુને જે પરામ્બાએ અર્ધ શ્લોકી દેવી ભાગવત કહ્યું હતું, તેના જ અર્થવાળું દેવી ભાગવત મેં તમારા આગળ આ વિસ્તારથી કહ્યું છે. આ દેવી ભાગવત નામનું પુરાણ વેદના તમામ સિદ્ધાંતોને પ્રકાશિત કરનારું અને વેદના સિદ્ધાંતોને સંમત એવું પુરાણ મેં તમારા આગળ કહ્યું છે. પોતાના જીવનમાં ભુક્તિ અને મુક્તિ બે પણ ઈચ્છનાર કોઈ પણ વ્યક્તિએ એ ભગવતીના નામોનો સતત ઉચ્ચારણ કરવું જોઈએ, આ દેવી ભાગવતનો પાઠ કરવો જોઈએ, અને તેમાં બતાવેલા વિધિ વિધાન પ્રમાણે તે ભગવતીનો આ હૃદયમાં આત્મ સ્વરૂપે સાક્ષાત્કાર કરવો જોઈએ. સુતજી કથાને પૂરી કરી રહ્યા છે, અને અહીંયા હું પણ છેલ્લા 9 દિવસથી ચાલતી આ સત્સંગ ધારાને અહીંયા વિરામ આપવા જઈ રહ્યો છું. 9 દિવસથી આપણે પણ આપણા બા શ્રી હંસાબાના દેવત્વ સ્વરાર્થે આ ભગવતીના ગુણ ગાયા. માતાના ગુણ ગાવા માટે કંઈ બહુ ભાષા વૈભવની જરૂર નથી. બોલાવનારી પણ એ છે, બોલનારી પણ એ છે, સાંભળનારી પણ એ જ છે. જેવી જેવી પ્રેરણા જ્યાંથી આવી બોલવાની મેં કોશિશ કરી છે.
બાનું એક એવું વ્યક્તિત્વ જેને લઈને આપણે બધાએ ગૂંથાતા જઈએ છે, ગૂંથાયા છીએ. બાની એ બહુચર માતાની ભક્તિ આપણે તો ખાલી સાંભળ્યું હતું કે તેજ પાળનો દીકરીનો દીકરો થયો, આવું તો આપણે સાંભળ્યું છે. કદાચ આપણે તાર્કિક મનુષ્યો ના પણ માનીએ. ગાયકવાડ મહારાજ અને ભગંદર મટી ગયું, દરવાજો બાંધ્યો, આ પણ આપણે સાંભળ્યું હતું. અક્ષય પાત્ર આપ્યું આજ પરામ્બા બહુચરે એ યુધિષ્ઠિરને, એ પણ આપણે સાંભળ્યું હતું. પણ ભાગવતી બહુચરાની ભક્તિથી જીવનમાં શું શું થઈ શકે એ આપણે હંસાબાના જીવનમાં પ્રત્યક્ષ જોયું. પેલું તો સાંભળ્યું હતું ખાલી, અને સાંભળવામાં તો આપણે તાર્કિક બુદ્ધિના છીએ. કદાચ બહુ બુદ્ધિની સૂક્ષ્મતા હોય તો નાયે માનીએ કે આ તો બધા માઈ ભક્તો આ રીતે બોલતા હશે, પણ આપણે પ્રત્યક્ષ એમના જીવનમાં જોયું છે. એમનું જે વ્યક્તિત્વ, એમના જે અણુપરમાણુ, જે નજીક આવનાર પ્રત્યેક વ્યક્તિને એનો અનુભવ થયા વગર નહીં રહ્યો હોય, એમની જે હકારાત્મક ઉર્જા હતી એ મને પણ એનું ખેંચાણ હતું. એમનું શરીર છૂટતું, અને એ વખતે પણ દીપુબા જ્યારે આયા ત્યારે મને વાત કરી હતી. એમના છેલ્લા શ્વાસ ચાલુ હતા, અને મારે પણ કોઈ એવું ઋણાનુબંધ હશે જેને લઈને છેલ્લા શ્વાસ હતા, નાભીમાં જે છેલ્લા શ્વાસ ચાલે તે શ્વાસ ચાલતા હતા. આખા બ્રહ્માંડનો પ્રાણ એ નાભી સાથે જોડાયેલો છે, અને નાભીની ગ્રંથિ ઢીલી પડી રહી હતી. ત્યારે મારે પહોંચવાનું થયું એ ઋણાનુબંધ હશે. આ જગતમાં બધું મળી શકે છે, પણ બધાની જોડ છે સાહેબ. જે વસ્તુ ખોવાય એની જોડ, પણ માતાની જોડ માની નથી આપણે. એવા અંશાબા અને એમનો પરિવાર, બળવંતસિંહભાઈ રાજકારણ અને રાજકારણમાં હોવા છતાં પણ જે એમનો અનુનય, વિવેક, સૌમ્યતા, સંતો પ્રત્યેની સૌહાર્દતા, સમાજ પ્રત્યેની ઊંચી લાગણી, નાનામાં નાના માણસને હાથ લંબાવવાની વૃત્તિ, આ બધા બાના અવ્યક્ત ગુણોનું પ્રાગટ્ય જ આપણે એમનામાં જોઈ શકીએ છીએ. કારણ કે પ્રત્યેક પુરુષના પાછળ એક સ્ત્રી જ કીર્તિના રૂપે હોય છે, અને તે કીર્તિના રૂપે આપણે બળવંતસિંહભાઈમાં જોઈ રહ્યા છીએ. એક સાધુ તરીકે મારો કોઈનો વખાણ કરવાનો સ્વભાવ નથી, પણ જે સત્ય છે એને કીધા વગર વ્યાસપીઠ ઉપરથી હું રહી પણ નહીં શકું, આત્મનિવેદન કર્યા વગર રહી પણ નહીં શકું. કારણ કે કોઈ પણ વ્યક્તિ પદ ઉપર આવે પછી એને મદ આવે છે. પદ મળવું તે બહુચરની કૃપા નથી, પણ પદ ઉપર આવ્યા પછી પણ મદ ના થવો તે બહુચરની કૃપા છે. એ તો પદ ઉપર આવ્યા પછી વ્યક્તિને મદ થાય, આપણા જોડે બેસી ના શકે, બોલી ના શકે, વાતો ના કરી શકે. બડા ભયા તો ક્યાં ભયા, જૈસે પેડ ખજૂર ઔર પંખી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. જે ઝાડના, જે ઝાડની છાયા પડતી નથી અને જે ઝાડને ફળ લાગતા નથી, તે ઝાડને તો પક્ષીઓ પણ સેવતા નથી. અને મનુષ્યના અવતારમાં જેની છાયા ના પડે, ફળ ના પડે, એની પદવી અને મોટાઈ કાંઈ કામની નથી. પદવી અને મોટાઈ તો હિરણ્યાકશ્યપ અને રાવણ પાસે પણ હતી. પણ આખો સમાજ અને આપણે બધા એ છાયા અને ફળનો લાભ રહી રહ્યા છે. તેના બીના રૂપમાં હંસાબાની શ્રી ભક્તિ હતી. માતાજીના આનંદના ગરબાઓને ગામડે ગામડે અને જનમાનસમાં, બહેનોમાં જે સંગઠનની ભાવના ઉભી કરીને આખા ગુજરાતમાં આનંદના ગરબા કર્યા છે. બધા જોડાતા ગયા, જોડાતા ગયા, જોડાતા ગયા, જોડાતા ગયા. અને બહુચર તો આપવા બેસે તો શું ના આપી શકે. તો પરામ્બા કંગાલ થયેલા તે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર દઈ દીધું છે, આજ વકડીના ઝાડ નીચે, જે કદી ખૂટે જ નહીં તે અક્ષય પાત્ર. પણ આ બધી વાતો આપણે ક્યાં માનનારા છીએ. બળવંતસિંહભાઈ એક યા બીજા રૂપે બાના માધ્યમથી આ બહુચરે આપણે અક્ષય પાત્ર દીધું છે, એ પ્રત્યક્ષ રૂપે દેખાય છે, પ્રત્યક્ષ રૂપે દેખાય છે. ગોકુલના એક પાનના ગલ્લામાંથી બા, હું ઘણી વાર બેસું અને બળવંતસિંહભાઈ સાથે એ કહેતા કે ગુરુજી અમારે સરસ્વતીના તટ ઉપર અમે રહેતા,
તે નદીમાં નહીને સીધા સ્કૂલે જવાનું, અમારા ઘરમાં નાહવા માટે બાથરૂમ હતું નહીં. આ એમનું આત્મનિવેદન. અને આપણે બહુચરની કૃપા સાથે જોડીએ કે ધારે તો એ શું ના કરી શકે. યાદ રાખો, એ અંસાબાની આખું એ જીવન, એમનું વ્યક્તિત્વ, અસ્તિત્વ આપણને તે બહુચરી અંબા તરફ ખેંચાણ કરાવે છે. આપણે પણ તેમના પગલે પગલે ચાલીને એ પરાંબાને હૃદયમાં ધારણ કરીને આખા જગતમાં એક રૂપે હોવા છતાં પણ બહુ રૂપે વિચરી રહી છે, તે જ બહુચરના દર્શન કરીને અહીંથી શરીર છોડીએ ત્યારે બિલકુલ શાંત થઈને, કૃતકૃત્ય થઈને આ શરીર છૂટે એ વખતે એક વેલા ઉપરથી ચીબડું ખરી પડે એમ આપણા પ્રાણ જતા રહે, એવી આપણી ભક્તિ અખંડ બને, એવી બાના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ છીએ. દેવી ભાગવતનો પ્રસંગ હતો અને ઘણા સમયથી મારા પણ મનમાં ગોળેલી કેરી તૈયાર હતી, અને ગોળેલી કેરી, અને તે ગોળેલી કેરી તૈયાર ક્યારની તૈયાર થઈને પડેલી, તૂટક તૂટક તો હું ઘણી વખત કહેતો રહેલો છું, માતાજીના ગુણ તો સવાર સાંજ કહેતો રહેલો છું, પણ આજે આ બહુચરની પરાંબાના ધામમાં મને ગાવાને મળ્યું છે. મારા હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું. આખો યજમાન પરિવાર માતાજીની એમની અખંડ ભક્તિને લઈને મારા હૃદય સુધી પહોંચ્યો છે, એને પણ વધાવું છું. અને જે પણ કાંઈ આ માતાજીના ચોકમાં, આ ચુવાડવાડીના ચોકમાં જે આપે અહીંયા આટલો મોટો યજ્ઞ આદરીને મુખ્ય યજમાન બનીને અહીંયા પાછળ જમણવાર ખુલ્લો કરીને જે યજ્ઞ આદર્યો છે, મારા હૃદયમાંથી ખાયા અન્ન પિયા પાણી સંત બોલે અમૃત બાની, જિસ ભંડાર સે ભોજન આયા ભંડાર ભરપૂર ભરપૂર, એ ભંડારમાં બહુચરા અખંડ અને ભરપૂર રાખે એવી ગુરુદેવ શ્રી શંકરનાથજી ચરણામાં પ્રાર્થના કરી અને અંતરના આશીર્વાદ કરું છું. આખા પરિવારમાં વંશે સદૈવ વતામ હરિભક્તિ રસ્તુ, તમારા વંશમાં સદાય માં ભગવતીના ભક્તિનો વેલો રહે એવી આ વ્યાસપીઠ ઉપરથી ખૂબ જ અંતરના આશીર્વાદ સાથે, ખૂબ અંતરના આશીર્વાદ સાથે માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા દૂર દૂરથી પણ જેટલા લોકો સાંભળવાને આવ્યા છે, આ બધાએ ભગવતીના ભક્તો છેલ્લા 9 દિવસથી માણસથી માણસ અથડા એટલી ભીડમાં તમે આ મંડપમાં બેઠા છો, અને ભગવતીના ગુણગાનમાં એક ટાંકડી પડે ને અવાજ આવે એ રીતે થીર થઈને તમે સાંભળ્યા છે, મારા હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું. બહુચરીના ગુણ ગાવાને માટે આપણે સમર્થ નથી, એ જીભ હલાવે ત્યારે જીભ હલે છે, અંતરમાં રહીને એ જ બોલી છે, અને તમે પણ સાંભળ્યું છે, અને આ ભાગવત કથાને મેં પણ સાંભળી છે. બોલનારી તો મારા ગુરુદેવની કૃપાથી તે બહુચરી જ હતી, જે વાણીને અહીંયા હું વિરામ કરવા આપની વચ્ચેથી જઈ રહ્યો છું. જે કાંઈ પણ અહીંયા છે તે કેવળ ગુરુદેવની કૃપા છે. અમારા બા દીપુબા સમગ્ર જીવન આખું એ માનવ સમાજ માટે ઘસી નાખનારા અને એવા માઈ ભક્ત એ પણ માધ્યમ બન્યા છે, તેમણે પણ અંતરના આશીર્વાદ. જે જે ગામોમાં અહીંયા જવાનું થયું, કાલરી હોય, સીતાપુર હોય, જે પણ ગામોમાં, એ બધા ભાઈઓના પણ પ્રેમને માથે ચડાવું છું. સમગ્ર કથા મંડપમાં એક યા બીજી રીતે આ આયોજનમાં, આ યજ્ઞ કાર્યમાં કોઈએ પણ પોતાની નાની મોટી આહુતિ કરી છે, તનથી મનથી કે ધનથી કોઈ પણ રીતે કથા મંડપમાં આવીને બેસવું એ પણ એક પ્રકારની આહુતિ જ છે. આવી કોઈ પણ આહુતિ આપનારને માં બહુચરા પરાંબા મનોકામના હશે તો પૂર્ણ કરશે. આટલું કહીને મારી વાતને વિરામ કરું, એક ક્ષણ માટે કીર્તન કરીને. ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ. જ્યાં સુધી અંતિમ દિવસની આરતી પૂરી ન થાય ત્યાં સુધી કથા મંડપમાંથી કોઈ ઊભું ના થાય એ ભગવતીની આરતી અને કથાનું બહુ મોટું અપમાન છે.
જ્યાં સુધી છેલ્લા દિવસની આરતી ના પતે ત્યાં સુધી અહીંથી કોઈ ઊભું ના થાય, માત્ર 15 મિનિટમાં કાર્યક્રમ પૂરો થશે. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, શંકરનાથ તમારી જય જય હો, શંકરનાથ તમારી જય જય હો, ગોરખનાથ તમારી જય જય હો, ગુરુદેવ સદગુરુ દેવ કી જય. ઓ